ઘણા દિવસ પછી પછી તો નહીં પરંતુ રિવિઝન બેચ આજે તમારા નવી પેપર સોલ્યુશનની બેચનું પેલું ઇંગ્લિશનું પેપર સોલ્યુશન તો આજે ઇંગ્લિશનું આપણે પહેલું પેપર સોલ્યુશન કરીશું તો આપ સૌનું આજના પેપર સોલ્યુશનના લાઈવ સેશનમાં હાર્દિક સ્વાગત છે કેસે હો મારે શેર તમે તકલીફ તો લાઇફ મેગી સોલ્વ કરે ટેન્શન કાય કા રેન્શન લેન્શન

આપણે શરૂઆત કરી દઈએ બસ એ પાંચ પેપર સોલ્યુશન આપણે જ રીતે કરવાનું છે પાંચે પાંચ પેપર સોલ્યુશન પણ આપણે ડેલિગેશન થી એજ સ્પિરિટ થી એજ એસ્ટીમ પાવર થી આપણે દરેક દરેક પેપર સોલ્યુશનના દરેક દરેક સેક્શનને સોલ્વ કરીશું તો ચાલે શરૂઆત કરીએ આપણે પેપર 1 ના સેક્શન A થી શરૂઆત કરીએ તમારી પાસે વિદ્યાકુલનો પેપર સેટ તો આવી જ ગયો છે બસ એ જ વિદ્યાકુલના પેપર સેટમાંથી આપણે પેપર સોલ્વ કરવાના છે તો આ રહ્યો તમારો પહેલો સેક્શન પહેલા સેક્શનનો પહેલો ક્વેશ્ચન રહેશે ટ્રુ ફોલ્સનો રાઇટ

ચલો જોઈએ ડોક્ટર કેમલે સેડ ધેટ ધેર વોઝ નો શ્યોર ક્યોર ફોર નાનાસ મેન્ટલ ડિસઓર્ડર નાનાસ મેન્ટલ ડિસઓર્ડર માટે ડોક્ટર કેમલે એમ કહ્યું હતું કે ત્યાં કોઈ પણ શ્યોર ક્યોર નથી ટ્રુ આવશે શું આવશે ટ્રુ આવશે અચ્છા પેપર ફૂટી ગયું છે શું વાત છે કોઈ વાત નહીં પેપર ફૂટી ગયું છે તો શું છે પણ તમને એમ ન થાઉં જોઈએ કે મેમને ન ખબર પડી જોઈએ કે પેપર ફૂટી ગયું હોવું જોઈએ ભાઈ સ્માર્ટ બનો પેપર ફૂટી ગયું છે એ ખાલી તમને ખબર છે મને તો નથી ખબર ને તો શું કામ કયો છો નઈ મેં કાલ પેપર ચેન્જ કરી નાખ્યો તો વિદ્યાખુલના પેપર સેટમાંથી આઉટ ઓફ નું પેપર પૂછી લીધું તો એટલે પેપર નો કહેવાય શાંત જેટલી તમારી પાસે સિક્રેટ આવ્યું ને કે જે તમારા માટે જાણવા જેવું હોય એ તમારા સુધી જ રખાય એને શિક્ષક સુધી આવવા દેવાય નઈ હાલો સેકન્ડ એની મટીરીયલ કેન બી પિક અપ શું કોઈ પણ મટીરીયલ પિક અપ કરી શકાય યસ તો અહીંયા શું આવશે ટ્રુ લખી દઈએ આપણે ટ્રુ ત્યારબાદ કસ્ટમર કેન નોટ ઇન્સ્ટોલ લો બાય સેવરલ પ્રોગ્રામ્સ આર રનિંગ કસ્ટમર પ્રેમ ને ઇન્સ્ટોલ નહી કરી શકે જી આર એક લાખ પ્રોબ્લેમ ચાલી રહ્યા છે તો શું આ વાત સાચી છે નહી તો અહીંયા આન્સર તરીકે શું આવશે ફોલ્સ આન્સર નંબર 4 અકોર્ડિંગ ટુ જે કૃષ્ણ મૂર્તિ વી આર अफ्रेड ઓફ નોટ ફોલોઇંગ ટ્રેડિશન આપણે જે કૃષ્ણ મૂર્તિની મતે આપણે જો પરંપરાનું અનુસરણ ન કરીએ એનો આપણને ડર છે તો શું આપણને ડર છે તો આપણે અહીંયા શું લખીશું અહીંયા પણ લખીશું ટ્રુ લખીશું જો હવે કેટલાક વિદ્યાર્થીઓ પૂછે કે ભાઈ આમાં ટ્રુ ના આવે તો ના નો આવે કેમ નો આવે કારણ કે કસ્ટમર પ્રેમને ઇન્સ્ટોલ કરશે ને ताज़े तो आज सेवरल प्रोग्राम है ना ये ऑटोमेटिक करेक्ट हो जाए वो कहते हैं ना प्रेम अंधा है प्रेम पागल है प्रेम कुछ भी कर सकता है उसे ना अच्छा उसे ना बुरा उसे ना सही उसे ना गलत कुछ भी नहीं दिखता है उसे सब कुछ बस सही करना आता है वैसा ही लव है बस ए रीते समझाए यूथ स्टूडेंट मा તો ट्रू આપ્યું છે તો આપણે ત્યાં જને ફોલ્સ કરી લેજો ક્યાં કયું લોજિક યુઝ કર્યું મસ લોજિક યુઝ કર્યું ને સમજી રહ્યો હા સમજી રહ્યો સમજી રહ્યો સમજાય છે ને બાકીના વિદ્યાર્થીઓને हेलो મેં અહીંયા करेक्ट કર્યું છે ને સેકન્ડ કયા યુનિટ છે તો સેકન્ડ તમાર સ્ટ્રેસ કંટ્રોલ વાળા છે સ્ટ્રેસ કંટ્રોલ જે યુનિટ છે ને એ યુનિટ છે ત્યાર પછી આપણે સેક્શન

મેં આને કરાવ્યા હતા મે મે આપણને આ કરાવ્યું હતું મે મે આપણને મેન્ટિક ક્વિઝમાં કરાવ્યું હતું ક્વિઝમાં પૂછ્યું હતું એ ચાલો ત્યાર પછી જઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આ તો તમારો સેકન્ડ ક્વેશ્ચન થર્ડ ક્વેશ્ચન તરફ જઈએ સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિયેટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઈટ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સ मतलब कि यहां तुमने सेंटेंस આપ્યા છે એ સેન્ટેન્સ કયું ફંક્શન ડીક્લેર કરે છે એ સેન્ટેન્સને આપણે શું નામ આપીશું એ તમારે અહીંયા કહેવાનું છે લેટ્સ રીડ ફર્સ્ટ સેન્ટેન્સ ગાંધીજી યુઝ ટુ डू અ પ્રેર રેગ્યુલરલી ઇન હિઝ લાઈફ તો મને અહીંયા દેખાય છે યુઝડ ટુ તો બેટા યાદ કરો દિન બે કે દિન تھے જાને મેરે જાને મન બચપણ કા प्यार मेरा भूल नहीं जाना रे ફંક્શન એવું કહે છે તમને

तो इफ तुमने तो सेंटेंस में आप यू हो तो वो दिन याद करो वो दिन भी क्या दिन थे जिस दिन में मैंने आपको कहा था अगर इफ आए तो उसे क्या कहा जाता है बेटा कंडीशन तो अहिया शो आवशे शोविंग कंडीशन एसी त्यार बाद अवर स्कूल इज बैटर देन द बेस्ट तो अहिया तुमने बेटर एंड देन ईआर प्लस देन और ये कहां पे आता है कंपैरिजन में એટલે અહીંયા આન્સર તરીકે શું આવશે

ફોકસિંગ ઓન गिवन ફંક્શન 4 માર્ક્સ કન્ટેન કરે છે મતલબ કે ફંક્શનને ધ્યાન માં રાખીને ચાર ઓપ્શનમાંથી કોઈ એક ઓપ્શન સિલેક્ટ કરો ચાર ઓપ્શનમાંથી કોઈ એક સિલેક્ટ ઓપ્શન કરો તો અહીંયા તમને રિઝલ્ટ આપેલું છે સવાલ શું પૂછ્યો છે ઇટ ઇઝ ઇનફ ફોર યુ શું એ તમારા માટે ઇનફ છે તો આપણે અહીંયા આંસા તરીકે શું ઇનફ ટુ આન્સર આપવાનું તો જો આન્સર તરીકે શું આવશે सी आंसर इट इज टू लिटिल फॉर मी टू डिस्ट्रीब्यूट वाक्य रचना करेक्ट है એટલે आंसर सी અહીંયા તમને 2 2 આપેલું છે ના આવે અહીંયા તમને ઇનફ અને 2 આપ્યું પરંતુ સેપરેટ આપ્યું ડિવોર્સ કરી નાખ્યા बी तो બેઠા બેઠા इनफ टू तो બેઠા બેઠા रो रहा होगा क्या કર दिया इस सेंटेंस ने एमसीक्यू बनाने के चक्कर में मुझे टू से अलग कर दिया और टू कह रहा होगा કે એમસીક્યુ બનાવને કે ચક્કન મેં મુજે ઇન્હોને ઇનફ સે અલગ કર દિયા યે ક્યા કર દિયા શ્રાપ દે દિયા હોગા પતા નહી ક્યા હુઆ હોગા એટલે આ પર નહી આવે ત્યાર પછી અહીંયા તમને બે ટુ ટુ આપ્યું છે આ ટુ ને તો એ ભૂલી જ ગયા એ ભી સોચ رہا હોગા મેરે તો દો લગ ગયા મતલબ મતલબ કે યાર અહીંયા મારે બે લગિયા એક ની મુસીબત ઓછી હતી બે લગી એટલે અહીંયા ડી પણ આન્સર નહીં આવે ત્યાર પછી આપણે જે 12 નંબર પર

આઉટ ટુ પછી જોઈનિંગ આઉટ ટુ પછી આઈએનજી વાળું રૂપ આવે નહીં એ હક માત્ર ને માત્ર બે સિચ્યુએશનમાં આવે એક વિથ અ વ્યુ ટુ પછી આઈએનજી આવે નંબર 2 પ્રીપોઝિશન પછી કોઈ ક્રિયાપદ છે તો ત્યાં આઈએનજી આવે છે એ સિવાય કાળ ને લગતા નિયમો છે એમાં આવશે બાકી એ સિવાયની કન્ડિશન માત્ર બે છે વિથ અ વ્યુ ટુ પછી આઈએનજી એન્ડ નંબર 2 હું કીધું તો મે તમને હા પ્રિપોઝિશન પછી આઈએ જ મતલબ કે વિથઆઉટ આપ્યો છે ઓન આપ્યો છે ઓન પછી ક્રિયાપદ છે તો એમ આઈએનજી આવશે લખતે જાના બચ્ચા ભૂલ મત જાના ભૂલ મત જાના ન જાના ચાલો ક્લિયર અંયા સુધી કોઈને કોઈ પ્રોબ્લેમ છે ઇનફ ટુ સાથે આવે તો તો ટુ સાથે ક્રિયાપદ નું આવે ઇનફ ટુ સાથે આવે તો ક્રિયાપદ નું આવશે હેવ એની ડાઉટ

ત્યાર પછી જે જઈએ નંબર 30 પર વિશ્વાસ આઈ એમ કન્ફ્યુઝ અ લિટલ મોર ગીવિંગ સજેશન અહીંયા પણ તમારે સજેશન આપવાનું છે આપો સજેશન સજેશન આપવા માટે તમારી પાસે અહીંયા ચાર ઓપ્શન છે ટેક એની વન ચૂઝ એની વન બી ઓપ્શન ચાલો ચેક કરીએ આપણે યુ વિલ હેવ ટુ આસ્ક ટુ યુઅર એલ્ડર્સ હવે અહીંયા સજેશન માટે આપણે કાં તો સ્ટ્યુડ હોવું જોઈએ કાં તો આપણે આગળ જોઈ ગયા આઉટ ટુ હોવું જોઈએ કાં તો પછી તમને હેડ બેટર આપેલું હોવું જોઈએ પણ એની સાથે ધ્યાન આવે તો પછી એ સિચ્યુએશન અલગ થઈ જાય તો અહીંયા તમને ઓપ્શનમાં બીમાં આપેલું છે હેડ બેટર એટલે આન્સર તરીકે શું આવશે બી આન્સર એ સિવાય બીજા એક પણ ઓપ્શન હતી કે જે ઓપ્શનમાં આપણને આ વર્ડ જોવા મળે આ મિનિંગ એમાં આપણને દેખાય ત્યાર પછી આપણે જોઈએ નંબર ફોર્ટી પર વિમલ પણ ફંક્શન લેવાનું છે ઇન્ક્વાયરી અબાઉટ પ્લેસ ઇન્ક્વાયરી પણ પ્લેસ ની જ ઇન્ક્વાયરી કરવાની છે એ સિવાય બીજી કોઈ પણ આલતુ ફાલતુની ઇન્ક્વાયરી નથી કરવાની તો પ્લેસ માટે અહીંયા કયું ઓપ્શન છે એ ઓપ્શન ચાલો ચેક કરીએ વેર ઇઝ ધોસાયટી

ત્યાર પછી આ થઈ ગયો તમારો થર્ડ ક્વેશ્ચન થર્ડ ને આઈ થિંક ફોર્થ ક્વેશ્ચન થઈ ગયો હવે આપણે આ સેક્શનનો લાસ્ટ ક્વેશ્ચન જોવાનો છે કે જે ક્વેશ્ચન આવે છે ફ્રેમ ધ ફંક્શનને લગતો જઈએ આપણે હવે એ ક્વેશ્ચન તરફ હવે એ ક્વેશ્ચન તરફ આપણે જઈએ તમે કહેતા હોય તો પંદર સોળ સત્તર યસ સેકન્ડ ટ્રુ ફોલ્સ કરાવ એક જ મિનિટ સેકન્ડ ટ્રુ ફોલ્સ ફોલ્સ કરાવો પ્લીઝ સેકન્ડ ટ્રુ ફોલ્સ નાઇન્ટીન ટકા પૂરું આ બધાને નોટિફિકેશન આવે છે બધું સમજાઈ ગયું ને તે હા આવતું હશે એ ટ્રાય કરે છે ના પડ્યું એ પોલમાં

એટલા માટે એ ઓપ્શનને આપણે સિલેક્ટ નથી કરતા અને એની જગ્યાએ બી ઓપ્શનને સિલેક્ટ કરીએ છીએ એની સામે સી ઓપ્શન છે આઉટ ટુ જોઈન અને અહીંયા તમને આઉટ ટુ પછી આઈએન જેનું ફોર્મ આપેલું છે એટલે ડી ઓપ્શન પણ નહીં આવે અહીંયા સ્પેલિંગમાં મિસ્ટેક છે એટલે સી ઓપ્શન પણ નહીં આવે એટલા માટે આપણે બી ઓપ્શનને સિલેક્ટ કર્યો છે ઓકે ચાલો ત્યાર પછી આપણે આગળ જઈએ નેક્સ્ટ ડબલ્યુ એચ ક્વેશ્ચન સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિયેટ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન્ડ વર્ડ જેમાં ફ્રીન હતો બી આન્સર ચાલુ ચેક કરીએ તો વેર વોઝ ગાંધીજી બોર્ડ તો વેર વોઝ ગાંધીજી બોન તો અહીંયા તમારે સ્થળ શબ્દને શું કરવાનું છે રિમૂવ કરવાનું છે તો આપણે અહીંયા સવાલ કરીએ વેર વોઝ ગાંધીજી બોન ઇન વિચ તો આવશે નહીં વેન પણ નહીં આવે સમય દર્શક શબ્દ છે વાય કારણ દર્શક શબ્દ છે એટલે એનાથી પ્રશ્ન નહીં બને ત્યાર પછી જઈએ ડ્યુ હિઝ લેઝીનેસ રજની લોસ ધ ચાન્સ ઓફ પ્રમોશન તો આ પણ આજની જે ફ્રી ક્વેશ્ચન હતો અને એમાં જે ક્વિઝ હતી એમાં પણ આ ક્વેશ્ચન હતો તો અહીંયા એ આન્સર વાય ડેટ રજની લૂઝ ધ ચાન્સ ઓફ પ્રમોશન લોસ્ટનું શું થઈ ગયું લૂઝ થઈ ગયું એટલા માટે અહીંયા આન્સર તરીકે આવશે એ આન્સર જ્યારે અહીંયા પંદરમાં આન્સર તરીકે બી વાય મતલબ શા માટે થાય પરંતુ અહીંયા તમને વોઝ આપેલું છે એટલે બી પણ નહીં આવે સી શરૂઆત થઈ છે સમય દર્શક શબ્દ છે એટલે એ પણ આન્સર તરીકે નહીં આવે ક્લિયર હેલો મેમ હું લેક્ચરમાં નહોતો અત્યારે તો છું ને તો બસ એટલું કાફી છે ત્યારે લેક્ચરમાં નહોતો કાંઈ નહીં આપણે અત્યારે લેક્ચરમાં તમે રિવિઝન કરી નાખજો

વિશેષતા દર્શાવે છે અને એને તમારે સેન્ટેન્સમાંથી દૂર કરવાનું છે અથવા તો કેવી રીતે દર્શાવે છે એ શબ્દને દૂર કરતા કેવી રીતે પ્રશ્ન પ્રશ્ન બને છે ત્યારે હંમેશા હાવથી થશે વેર સ્થળ દર્શક છે માટે યુઝ થાય વાય કારણ દર્શક શબ્દ છે એટલે આ ત્રણમાંથી કોઈ પણ નહીં આવે આન્સર આવશે સી ઓકે વોઝ છે તો કેમ ખોટું કારણ કે સેન્ટેન્સ જે છે એ સાદા ભૂતકાળનું છે એટલા માટે

એટલા માટે તો આ લેક્ચર છે સારું છે તમને પીડીએફ ફાઈલ નથી મળી અને આઈ ન મળવી જોઈએ પણ આ તો આપણે એપ્લિકેશનમાં અપલોડ કરીએ છીએ હવે તમારી પાસે જે પેપર છે એને અહીંયાથી તમને પાંચ પેપર સોલ્યુશન કરાવવામાં આવે છે તો હવે પછી તમારે એને જાતે સોલ્વ કરવાના નથી આવડતા તો પાછો એ વિડીયો ખોલો સ્કીપ કરીને જે ક્વેશ્ચન નથી આવડતો એ ક્વેશ્ચન પર જાઓ મારો કોઈ એવો પર્પસ નથી કે તમે તમારો સમય બગાડો પણ તમારે એક ટાઈમમાં જ એને યાદ રાખી લેવાનું છે એક ટાઈમ જ તમે એને સમજી લો પેપર સોલ્યુશનનો રેકોર્ડ જોવા મળે છે મળે જ ને શું કામ ન મળે અત્યાર સુધીના બધા મળ્યા છે તો આ પણ તમને જોવા મળશે પણ એની જરૂર ન પડવી જોઈએ એટલીસ્ટ ટ્વેલ્થ સ્ટાન્ડર્ડમાં તો ન જોવી જરૂર પડવી જોઈએ મેમ ટુ શું ટ્વેલ્થ સ્ટાન્ડર્ડમાં તોપની ગોળી છે અરે હા બહુ મોટી તોપની ગોળી છે એ કરી શકે ને એ ધારે એ કરી શકે પણ એને કરવું નથી અત્યાર જોવા હમણાં કોમેન્ટ આવી હતી સમજાઈ ગયું બધાને

ઓલો કૃષ્ણ તો એ ન્યાથી નહીં ભાગી જાય મતલબ કે એન ગમે એટલું બાંધો નહીં મેં તો માખણ ચોરું ગા મતલબ ચોરું એ મતલબ કે મેં ચોરી કરીશ ગા મતલબ ચોરી કરુંગાએ એટલે એને માખણ ચોરી કરવાની હતો એટલે એન્યાં બાંધી દીધો તો એ ચોરી કરે એટલે અહીંયા એવું થયું સમજાણું તમને ચાલ ત્યાર પછી જઈએ આપણે નેક્સ્ટ અને હવે આપણે જઈશું સેક્શન બી તરફ તો આ રહ્યો તમારો સેક્શન બી નો એવું અરર સિયાપા હો ગયા પણ હવે તો આવ셔야તે એવું હા આવી ગયો ચાલ

માં આવ્યો તો મને ખબર પડી કે ગ્રામર આવે છે મેમ કોઈ સર ભણાવ્યું નથી આ વાત સાચી છે મેમ માં કસમ નાયક બેટા બેઠા મત કરો મેમ ચાલો ને આગળ હવે તમે મેચ્યોરિટી લાવો પછી જુઓ આપણું પેપર મસ્ત પૂરું થશે હવે ક્વેશ્ચન હોય માત્ર એ જ વિદ્યાર્થીઓ પૂછો બાકીના કોઈ પણ વિદ્યાર્થીઓ કોઈ પણ સવાલ નહીં માત્ર એ જ વિદ્યાર્થી કે જેમને અત્યાર સુધીમાં ક્વેશ્ચન હોય થર્ડમાં ટ્રુ આવશે હજી થર્ડ ને પકડીને બેઠા છો ચાલો આપણે થર્ડ જોઈએ સિલેક્ટ કરીએ થર્ડ થર્ડ કસ્ટમર કેન નોટ ઇન્સ્ટોલ કેવ વાય સેવરલ પ્રોગ્રામ્સ આર રનિંગ તો એમાં ક્યાંય એવું ક્લિયર નથી કહી દેલું કે જ્યારે એમાં સેવરલ પ્રોગ્રામ આર રનિંગ છે ત્યારે એમણે એમ જ કહ્યું છે કે હા તમે ઇન્સ્ટોલ કરી શકશો બટ તમારે આ આ પ્રોગ્રામને ડિલીટ કરવા પડશે એવું કહ્યું છે જો એણે આન્સર શું આપ્યો કેન આઈ ઇન્સ્ટોલ લવ ત્યારે એણે આન્સર શું આપ્યો છે યસ યુ કેન બટ યુ હેવ ટુ ડિલીટ યુ હેવ ટુ રિમૂવ યોર આ આ આ આ આ આ ફાઈ સમજાણું હવે સમજાણું સેકન્ડ ટ્રુ ફોલ્સ કરાવો શું પણ આમાં તો ટ્રુ જ આવે એની કેન બી તો મટીરિયલ કેટિરિયલ લઈ શકાય છે આ તમારા ત્રીજા યુનિટનું શું છે ટ્રુ અને સેન્ટેન્સ છે છે ત્રીજા કે જેના માટે પાઠ આવડતું હશે તો જ આવડશે નહીં તો નહીં સેવરલ પ્રોગ્રામ ચાલતા હોય તો મતલબ ગ્રજ રિસેન્ટમેન્ટ ડોટ કોમ એ બધી વસ્તુ તમારે ડિલીટ કરવાની મતલબ લવને તમે ઇન્સ્ટોલ કરી શકશો પરંતુ આ વસ્તુને તમારે ડિલીટ કરવી પડશે ત્યારે એ ચાલશે ઇન્સ્ટોલ તો થઈ જશે જો રનની વાત અહીંયા નથી થતી અહીંયા ઇન્સ્ટોલની વાત થાય છે યુ કેન નોટ ઇન્સ્ટોલ લવ વાય સેવરલ પ્રોગ્રામ આર રનિંગ યુ કેન નોટ ઇન્સ્ટોલ તમે ઇન્સ્ટોલ કરી શકો છો કેન નોટ ઇન્સ્ટોલ હા અહીંયા શું આવશે ટ્રુ આવશે સાચી વાત કહીએ સેકેન્ડનો છે વિભાગ બી કેન નોટ આપેલું છે જુઓ અહીંયા યુ કસ્ટમર કેન નોટ ઇન્સ્ટોલ કસ્ટમર કેન કસ્ટમર જે છે એ ઇન્સ્ટોલ કરી શકે છે કેન નોટ આપેલું હોય તો ત્યાં શું આન્સર આવશે ટ્રુ આન્સર આવશે ખરેખર કેન નોટ તો જુઓ હવે હવે તમે કહો છો ને ટ્રુ આન્સર વાંચો કસ્ટમર કેન ઇન્સ્ટોલ લવ આપણે સેન્ટેન્સ બનાવવું કસ્ટમર કેન નોટ ઇન્સ્ટોલ લવ વાય સેવરલ પ્રોગ્રામ્સ આર રનિંગ કસ્ટમર જે છે એ પ્રેમને ઇન્સ્ટોલ નથી કરી શકતું જ્યારે એ કોઈ પ્રોગ્રામ ચાલી રહ્યા હોય તો ખરેખર એ લવને ઇન્સ્ટોલ કરી શકે છે બેટા પણ એ એને રન ન કરી શકે જ્યાં સુધી એ પોતાની જે ભૂતકાળની વાતો છે પોતાના જે હર્ટ છે એ હર્ટને જ્યાં સુધી એ ભૂલી નથી જતો ત્યાં સુધી એ કંઈ પણ કરી નહીં શકે ઇન્સ્ટોલ તો એ કરી જ શકશે એ હાર્ટને પણ ઇન્સ્ટોલ કરી શકે લવને પણ ઇન્સ્ટોલ કરી શકે ઇન્સ્ટોલ એ કરી શકશે પ્રસ્થાપિત કરી શકશે પણ એ લવ જે છે એટલું ડેવલપ નહીં થયું હોય જ્યાં સુધી એના પર કોઈ વર્ક નથી કરવામાં આવતું જ્યાં સુધી એને શેર કરવામાં નથી આવતું ત્યાં સુધી એ રન નહીં કરી શકે સમજાય છે હજી શું કામ કન્ફ્યુઝ હું તમને ક્લિયરલી અહીંયા કહું છું તો એ ન્યા ને ન્યા પડ્યા છે નથી આપવી નહીં મળે પીડીએફ ફાઇલ કહું છું પીડીએફ ફાઇલ આપણે વિદ્યાકુલ એપ્લિકેશનમાં અપલોડ કરીએ છીએ તો પછી

તો ટ્રુ લખીને આવજે બીજી કોઈ વસ્તુ લખીને નહીં આવતો તું પેપરમાં ટ્રુ આન્સર લખી દેજે ઓકે આપણે અહીંયા ટ્રુ લખી દઈએ પાકું ઓપ્શન રાખી દઈએ આપણે અહીંયા બે ઓપ્શન રાખી દઈએ એક ટ્રુ અને એક ફોલ્સ બોલો આપણે અહીંયા એને કહીએ છીએ તો એને વિશ્વાસ નથી થતો કે મેમ એ નહીં આવે હજી શું આવશે કહું છું અરે હું કહું છું તો એના ઉપર વિશ્વાસ નથી થાતો અને પાછો પાછો ક્વેશ્ચન કરે છે શું આવશે નહીં ક્વેશ્ચન નહીં લખવાના ઓકે ચાલો ત્યાર પછી જઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન નેક્સ્ટ સેક્શન તરફ અને એ સેક્શનનો પહેલો પેરેગ્રાફ સોલ્વ કરીએ એ જે સેક્શન છે કે જેમાં રેડ ધ એક્સ્ટ્રા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન કે જે તમારે ટોટલ દસ માર્ક્સમાં પૂછાશે કેટલા માર્ક્સમાં પૂછાશે દસ માર્ક્સમાં મતલબ કે તમને એમણે પાંચ પેરેગ્રાફ આપ્યા હશે એ પાંચે પાંચ પેરેગ્રાફની અંદર પેટા ક્વેશ્ચન હશે મતલબ કે સબ ક્વેશ્ચન હશે વન એન્ડ ટુ તો અહીંયા ફર્સ્ટ પેરેગ્રાફ છે ટુ મિલિયન્સ ઓફ પીપલ હુ વોચ હિસ ટીવી શો હી વોઝ વામ કાઇન્ડલી પર્સનાલિટી બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર ઇન ટુ હોમ્સ મતલબ કે જે જે વ્યક્તિઓ વર્લ્ડના મૂવીઓ જોવે છે એમના જે ટીવી સિરિયલ્સ છે એ જોવે છે તો એમના ઘરે એ કાઇન્ડ લાવનારો છે હુફ લાવનારો છે મતલબ કે કાઇન્ડ મતલબ કે દયાભાવ ખુશી આનંદ એ વસ્તુ લાવનાર છે ટુ ધ બેન્કર્સ અને બેન્કર્સ માટે એક એવો જંગલી વ્યક્તિ છે કે જે તેના માટે દેવાડું ભરી શકે છે હેલ્ટ હેલ બેન્ટ ફોર બ્રેન્ક્રિપ્ટ બેન મતલબ શું થશે દેવાડું નાદાર જાહેર થઈ જવું તો એના માટે એણે એને જાંગલી જંગલી કહ્યું છે કે ભાઈ આ દેવાડું ઊભું કરીને એને ભરી શકે એવો વ્યક્તિ છે ટુ મી હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર અને મારા માટે તો એક નાનો અમેઝિંગ ભાઈ હતો નાનો ભાઈ હતો ફૂલ ઓફ પ્રેક્ટિકલ ડ્રીમ્સ દેટ હી મેડ કમ ટ્રુ અને પૂરેપૂરા અવાસ્તવિક સ્વપ્નોથી શું હતો ભરેલો પૂરે પૂરેપૂરા અવાસ્તવિક સ્વપ્નોથી એ ભરેલો હતો ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ ઇઝ બેન્કર ઓપિનિયન ફોર વોલ્ટ તો ફોર ધ બેન્કર તો આપણે આપણે સીધું અહીંયા આન્સર લખી શકીએ ફોર ધ બેન્કર તમારે કંઈક આ રીતે આન્સર લખવાનો છે ફોર ધ બેન્કર

વોટ ડઝ ધ ઓથર થિંક અબાઉટ વોલ્ટ ઓથર મતલબ કે તેમનો ભાઈ જ તેમનો ભાઈ તેમના માટે શું વિચારે છે વોલ્ટ વિશે શું વિચારે છે એ લખવાનું છે તો ફોર હિઝ અથવા તો ફોર ધ ઓથર આ રીતે પણ અથવા તો ધ ઓથર થિંકસ અબાઉટ વોલ્ટ ધેટ હી વોઝ અ ફૂલ ઓફ ઇન પ્રેક્ટિકલ ડ્રીમ્સ અથવા તો અમેઝિંગ કીડ બ્રધર તો આ રીતે પણ લખી શકાય ફોર ઓથર ઓથર માટે ફોર Author, he was amazing. His kid brother, who was full of impractical dreams, full of impractical. dreams that he made come true full stop આ થઈ ગયું તમારું ફર્સ્ટ પેરેગ્રાફનો આન્સર ત્યાર પછી જઈએ આપણે નેક્સ્ટ પેરેગ્રાફ ફોર અ ફ્યુ ડે હી ટુક આઉટ હિઝ એંગર ઓન હિઝ ફૂડ હી વુડ પુશ આ તમારા ક્વેશ્ચન જે યુનિટ ફોર છે એ યુનિટ ફોરનો પેરેગ્રાફ છે ત્યાર પછી નેક્સ્ટ અવે હિઝ પ્લેટ એન્ડ સે એ થોડા દિવસો માટે તો એણે પોતાનો ગુસ્સો ખોરાક પર કાઢ્યો જ્યારે પણ કોઈ પણ તેને ખાવા મોકલે એ ડીસને કરી દેતા એન્ડ ટેલ હર આઈ ડોન્ટ વોન્ટ ટુ અને કહી દેતા કે મારે ખાવાની કોઈ ઈચ્છા નથી હી ઇમ્પ્રેઝન્ટ હિન્ફ ઇન ધ બેડરૂમ તે પોતાની જાતને બેડરૂમમાં પૂરી રાખતા વી રિમુવ અ ફ્યુ ઓફ નાનીસ બિલોંગ રૂમ લીવેબલ ઓર ફોર નાના તેણે પોતાની જે બિલોંગિંગ્સ છે એ બિલોંગિંગને પોતાની રૂમમાં જ રહેવા દીધી ભાઈ પોતાની રૂમમાં એમણે ટ્રાય કર્યું કે એ નાનીની જે જરૂરિયાતની વસ્તુઓ છે એ જરૂરિયાતની વસ્તુઓને દૂર કરે કે જેથી કરીને નાના એમાં શાંતિથી રહી શકે લિવેબલ બની શકે નાના માટે હો નાના બટ હી ડીડ નોટ લેટ અસ કાર્ટ અવે નાન ઇઝ બેડ પરંતુ તેણે અમને એ દૂર કરવાની પરમિશન આપી નહીં તો ફર્સ્ટ ક્વેશ્ચન છે હાઉ ડીડ નાના બિહેવ નાના જે છે એ કેવી રીતે બિહેવ કરતા હતા એ તમારે અહીંયા કહેવાનું છે તો નાના ઇમ્પ્રેઝન્ટ હિન્સેલ્ફ ઇન ધ બેડરૂમ આટલો આન્સર તમે એમાં લખી દો બીજું કોઈ ડિટેલમાં લખવાની જરૂર નથી કારણ કે ડિટેલમાં લખવા જશો તો એમાં બહુ બધું લખવાનું રહેશે મેઇન પોઈન્ટ લખી દો કે નાના જે છે એ ઇમ્પ્રેઝન હિમસેલ્ફ ઇન બેડરૂમ તો આ તમારો જે છે એ તમારો ટ્વેન્ટી નંબરનો ક્વેશ્ચનનો આન્સર ફરીથી આન્સર શું આવશે નાના ઇન પ્રેઝન્ટ ઇન ધ બેડરૂમ પોતાની બેડરૂમમાં એ પોતાની જાતને પૂરી દેતા ટ્વેન્ટી વન વોટ ડઝ નાની ઇઝ બિલોંગીંગ મિન નાની ઇઝ બિલોંગીંગ મિન મતલબ શું થશે એની જરૂરિયાતની વસ્તુ નીડેડ થિંગ તો બિલોંગિંગ મતલબ શું થશે નીડેડ થિંગ આપણે લખી શકીએ બીજું કોઈ વસ્તુ છે કે જેમાં આપણે એ આન્સર તરીકે લખી શકીએ બીજો એવો કોઈ વર્ડ તમારી ધ્યાનમાં છે અહીંયા બિલોંગિંગ્સ મતલબ શું થશે એની જીવન જરૂરિયાતની વસ્તુઓ કે જેને આપણે શું કહીએ છીએ કે જરૂરી બાબતો છે એક વર્ડ મેં આ આપ્યો છે આનો આન્સર તમને આમાં આપ્યો નથી છતાં પણ તમે કોઈ આન્સર આપો છો તો જોઈ લઈએ આપણે છતાં પણ તમને એમ લાગે છે કે ભાઈ આમાં આપણે કોઈ બીજો આન્સર એડ કરવો જોઈએ તો તમે કયો એ પ્રમાણે આપણે આમાં કરી નાખીએ છે કોઈ વર્ડ એસેન્શિયલ થિંગ એસેન્શિયલ મતલબ હા એસેન્શિયલ એટલે પણ જરૂરી વસ્તુ થાય તો આપણે એસેન્શિયલ બાબત પણ લખી શકીએ એસેન્શિયલ થિંગ છે તો આ બેમાંથી કોઈ પણ એક વર્ડનો યુઝ કરીને તમે આન્સર તરીકે લખી નાખો ચલો ક્લિયર અહીંયા સુધી ઓકે ચાલો ત્યાર પછી હવે આપણે આગળ જઈએ નેક્સ્ટ હવે તમે એક ક્વેશ્ચન સતત પૂછ્યા કરો છો કે આ તમારું પેપર ટુનું છે પેપર વનનું છે શું ફરક પડે છે તમારે મતલબ કે એ જે મેં અમે પીપીટી ફાઇલ પીડીએફ ફાઇલ તમને મોકલાવી છે માત્ર ત્યાં સુધી સ્ટીક થઈને રહેવાનું છે

તમારા સુધી જે પેપર પહોંચે છે એ તમે સોલ્યુશન કરો હું તમને જે સોલ્યુશન કરાવું છું એમાં તમે પ્રેક્ટિસ કરો खाली खोटा जेनो कोई मतलबद नहीं शु काम तुम एमा एरर करो छो शु काम तुम एमा हैंड राइज़ करी ओ मैम मैंने बहुत ही बड़ा कुछ सोच दिया क्या आपको ये लगता है कि आपने बहुत बड़ी सर्च कर दी है मैम मैंने बहुत बड़ा सर्चिंग किया आप मुझे अवार्ड दे दो ठीक है आओ अवार्ड दे दूं चुप रहो और मूड मत खराब करो बिल्कुल भी नहीं हां टेक अ चिल पे हां रिलेटेड टू नानीस અને આ જે છે તમારા થર્ડ યુનિટનું છે કે જેમાં સ્ટ્રેસની વાત કરેલી છે જોઈ લો વિચારો જરાક તમારા થર્ડ યુનિટનું છે કે નહીં ચેક કરો શું કહે છે કે તમારા દિવસની હજી શરૂઆત થઈ પણ નથી અને તમે અગાઉથી પૂર્વ ધારણા કરી લો છો અનુમાન કરી લો છો એન્ટિસિપેટિંગ મતલબ શું થાય અનુ ધારણા કરી લેવી કે દિવસની હજી શરૂઆત થઈ પણ નથી અને તમે એવું વિચારો છો કે મારા દિવસમાં આ કામ કરવાના છે આ કામ કરવાના છે અને વિચારના કારણે તમને થાક લાગી જાય વિચારના કારણે તમને થાક લાગે છે અને એ થાકથી તમારો દિવસ આખો થાકમાં પસાર થાય છે ધર ઇઝ અ ફ્રેન્ટિક થોટ અને આવા જે ફ્રેન્ટિક થોટ છે થોટ્સ છે ને મતલબ કે તમારા ગાંડ પણ કે જે તમને ગાંડા કરી દે છે એવા જે વિચારો છે એ વિચારો તમને નબળા તમારી એનર્જીને નબળા પાડવાનું કારણ બને છે અને પરિણામ સ્વરૂપે તમે એક એવા વ્યસ્ત દેવમાં અનુ એન્ટર થાવ છો કે જેનાથી તમારી અડધી જે એનર્જી છે ને એ અડધી એનર્જી સાથે તમે વ્યસ્ત દિવસમાં શું થાવ છો પસાર થાવ છો આ ફ્રેન્ટિક થોટના લીધે

આપ્યું હશે તો શું લખેલું હશે એન્ટિસિપેટિંગ કરી લો છો અગાઉ તમે ધારણા કરી લો છો કામની ધારણા કરી લો છો એન્ટિસિપેટિંગ યોર વર્ક બિફોર યોર ડે સ્ટાર્ટ તમારો ડે સ્ટાર્ટ થાય એ તો તમે ધારણા કરી લો છો એની જગ્યાએ સિમ્પલ આન્સર લખો કે ફેન્ટિક છે ને ए फ्रेंटिक थॉट ब्रिंग्स स्ट्रेस इन द बिगिनिंग ऑफ द डे अइया व्हाट नी जगह है सिंपल लिखे नाखो फ्रेंटिक थॉट शो लिखवानो छे फ्रेंटिक सॉरी नॉट फ्रेंटिक फ्रेंटिक जे तुम्हारा थॉट्स छे ए फ्रेंटिक थॉट ब्रिंग्स स्ट्रेस इन द बिगिनिंग ऑफ द डे ए थॉट्स तुम्हारा शुरुआत मा चुलावी दे छे चलो 22 क्लियर

अथवा तो दीज अ फ्रैंकिंग थॉट यू स्टार्ट योर एनर्जी योर एनर्जी विकिंग एंड एज अ रिजल्ट यू

પણ તમે જો સ્માર્ટલી લખો તો આનો આન્સર પણ શોર્ટ થઈ શકે ટ્રાય કરીએ આપણે વોટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ સચ થિંકિંગ એટલે કે આવા થિંકિંગની શું અસર થાય છે તો તમે અહીંયાથી જસ્ટ શરૂઆત કરી દો ધીસ ફ્રેન્ટિંગ થોટ સ્ટાર્ટ વિકિંગ યોર એનર્જી એન્ડ એઝ અ રિઝલ્ટ યુ આર એન્ટરિંગ ટુ ઇન્ટુ અ બિઝી ડે વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી તો ત્યાંથી પણ તમે બેઠો લખી દો છો કોઈ ચેન્જીસ નથી કરતા તો પણ ચાલશે સીધો એવો લખી દો છો તો પણ અહીંયાથી શરૂઆત કરી દીધી અને અહીંયા સુધી લખી દો છો ક્વેશ્ચન કોઈ ચેન્જીસ કર્યા વગર એ પણ ક્વેશ્ચનનો આન્સર રાઇટ જ છે આ મેં મારી રીતે બનાવીને લખ્યો એટલે હું તમને એટલું કહેવા માગું છું કે ક્વેશ્ચનના આન્સર મેઇન જે આન્સર હોય એ તમારે લખી દેવાના પછી તમે એને તમારી રીતે બનાવીને લખો છો તો પણ ચાલશે બીજું હવે તમને આ બે આન્સર મેં કીધા તમને સાચા લાગે તો એ લખો નથી વિશ્વાસ તો લેક્ચર બંધ કરીને જતા રહો તો પછી એમાં કઈ આપણે જાજુ પડવાનું જ નહીં એને છોડીને જ જતું રહેવાનું ખાલી ખોટું ક્વેશ્ચન કરવું યાર માઇન્ડને ખરાબ કરવું પોતાનું માઇન્ડ તો ખરાબ થતું જ હોય સાથે સાથે બીજાના માઇન્ડ ખરાબ થાય બેટર છે કે આપણે એને જવા દઈએ ત્યાર પછી જઈએ આપણે નેક્સ્ટ પેરેગ્રાફ તરફ અને આ અહીંયા સુધી કોઈને ક્વેશ્ચન હોય તો પહેલા હમ નહીં ન કપાય બેઠો બેઠો આન્સર આવતો હોય તો લખવામાં શું થઈ જાય એવું શું કામ થાય બેઠો આન્સર એમાં આવે જ છે તો પછી માર્ક્સ છે ના કપાવવાના બેઠા આન્સર આવવાના છે તો માર્ક શું કામ કપાય નો કપાય ને વેટ હું માઇન્ડ સરખું કરી લઉં Shaking hands up you on સ કે સાથ કહે

કે જેમનું નામ પછીથી પડ્યું હતું એમનું નામ પહેલાં કંઈક બીજું હતું તો આ કંઈક એવું યુનિટ છે કે જેમનો તમને અહીંયા પેરેગ્રાફ આપ્યો છે તેમના કંઈક યુદ્ધ વિશેની વાત કરેલી છે કે ભાઈ એમણે પહેલીવાર વાર કોઈને વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો અને એમાં એમની જીત થઈ હતી વ્હાઈટ લોકોની વિરુદ્ધમાં જોઈએ આપણે અબાઉટ ધ એજ ઓફ નાઇન શી વોઝ ઓકેશ ઓફ ઓકેશ ઓફ મતલબ શું થશે એ સોલ્ડ ઓફ થઈ ગયા હતા વેચાઈ ગયા હતા

ફિશરમેન કે જે કિંગસ્ટોન છે કે જેમનું શહેરનું નામ છે ન્યૂયોર્ક અને ત્યાં તેમને એક પદ્ધતિ મળે છે કે જેનું આપણે કહીએ છીએ આઈડોમેટિક એક્સપ્રેશન જે આઇડોમેટિક એક્સપ્રેશન છે મતલબ કે નાની નાની કહેવતો નાના નાના જે રૂઢિપ્રયોગો છે એ નાના નાના રૂઢિપ્રયોગો અને કહેવતો દ્વારા એ ઇંગ્લિશ બોલતા શીખે છે અને ત્યાર પછી કેમ ટુ માર્ક હર્ઝ સ્પીચ અને એના દ્વારા એ ઇંગ્લિશ જેવું તેવું બોલતા શીખે છે એના માટે એક સ્પીચ બની જાય છે નાની નાની એ સ્પીચ બોલે છે

કારણ કે તે તેની ડચ જાર્ગોન ને સમજી નોતા શકતા હું ડાયરેક્ટ અહીંયા બીકોઝ થી લખવાની શરૂઆત કરું છું બીકોઝ કારણ કે નીલેઝ ફેમિલી નીલે જે પરિવાર છે એ નીલેઝ ફેમિલી યાર માઇન્ડ બિલકુલ કામ નથી કરતું मुश्किल है सफर ओ मुसाफिर कदम कदम बढ़ाए जा गगन गगन झुकाए जा एक हौसला कर अंडरस्टूड हर डच जार्गोन जार्गोन मतलब भाषा बस आदि પૂરકલી દો બીજું નહીં લખો કે ભાઈ એ બધું વધારે નો એઝ અ રિઝલ્ટ शी વોફન બ્રૂટલી પનિશ્ડ અથવા ધ નીલેસ અન્ડરસ્ટૂડ વેરી લિટલ ઓફ હર ડચ જાર્ગોન એન્ડ એઝ અ રિઝલ્ટ शी વોઝ ઓફન બ્રુટલી પનિશમેન્ટ ફોર નો રિયલ રીઝન અહીંયાથી તમારે ફેરફાર શું કરવાનો એટલો જ અહીંયાથી ફોર નો રિયલ રીઝન જગ્યાએ ખાલી પનિશ્ડ લખી નાખો

વોટ ઇઝ આઈ હેવ નેવર બીન એબલ ટુ એક્સેપ્ટ ધેટ ધ સાઉન્ડ વેરી વેલ ઇન પ્રેસ નોટ ઓર બુલેટિન તમારા નવમા પાર્ટનો છે કે જેમાં હેડેક હેડેક મતલબ કે માથાનો દુખાવો તો અહીંયા તમને પેરેગ્રાફમાં એ વાત કરેલી છે પેરેગ્રાફમાં ઇન ડિસ્પોઝિશનની વાત કરેલી છે કે અસ્વસ્થતા એક એવો શબ્દ છે કે જેને તમારે ગમે ત્યાં યુઝ ન કરવો જોઈએ બુલેટિનમાં લખાયેલો હોવો જોઈએ પ્રેસ નોટમાં લખાયેલો હોવો જોઈએ અથવા તો કોઈ એવા જાણીતા માણસ દ્વારા કે જે સોશિયલ ગેધરિંગને ટાળવા માંગે છે કે જેમાં એમને ઇન્વિટેશન મળ્યું છે માત્ર એ વ્યક્તિઓ આ ઇનડિસ્પોઝિશન વર્ડનો યુઝ કરી શકે છે બાકી એરું ગેરું નતું ગેરું ગમે ત્યાં આનો યુઝ થાય નહીં ઇનડિસ્પોઝિશન કેન નોટ જનરલી બી સેડ બાય પર્સન ડિરેક્ટલી અફેક્ટેડ

ટુ ગેધરિંગ ટુ વિચ દે હેવ નોટ બીન ઇન્વાઇટેડ દે હેવ બિન નોટ ને હેવ બિન ઇન્વાઇટેડ તો આ પૂરું લખો છો તો પણ ચાલે અને તમે અહીંયા ઇન મેસેજ ફ્રોમ એમિનેન્ટ મેન અહીંયા સુધી લખી નાખો આટલો જ એનો આન્સર હોવો જોઈએ આનાથી વધારે નહીં ફરીથી ટ્વેન્ટી સિક્સનો આન્સર શું થશે તો ધ વર્ડ ઇન ડિસ્પોઝિશન ઇઝ જનરલી યુઝડ ઇન ઇન મેસેજ મેસેજ ફ્રોમ કે જે સામાન્ય બીમાર થયેલો વ્યક્તિ

ચાલો ત્યાર પછી જઈએ નેક્સ્ટ આગળ જોઈએ પછી આપણે છેલ્લે લાસ્ટમાં જે તમારું લવ ઇન્સ્ટોલ વાળું જે પોઈન્ટ છે એના ઉપર આપણે ચર્ચા કરવાના છીએ ત્યાર પછી જોઈએ આગળ નેક્સ્ટ ગુસ્સામાં હવે કોમેડી પણ નહીં આવે ભણો આ રીતે હવે નહીં ટ્રાય કરીશ યાર તમારું લેક્ચર બોરિંગ નહીં બનાવવું માઇન્ડને હવે ધીરે ધીરે આપણે ફ્રેશઅપ કરતા જઈએ બીકોઝ આપણી પાસે એક વર્ડ તો છે ટેકઅ ચીલ પિલ અને તમે પાછા એ મારી ઉપર જ ટ્રાય કરો છો મેમ ચિલ ચીલ ચિલચીલ નહીં ચિલચીલ નહીં હોતા મેરા ડાયલોગ ચીલ ઓર પીલ ઓ ચિલ ચીલ નહીં તબીબી હસું નહીં આયા સ્માઈલ નહીં આય પર અભી મુજબ યાદ આ હે યાર બચ્ચે જો વો બોલ મેમ અભી અત્યારે મને થઈ કે રહેલ મેલ નહી ચિલપિલ આવે ચાલો ત્યાર પછી હવે આપણે આગળ જઈએ રાઈટ શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન એન્ડ ક્લૂઝ કે જે તમારે છ માર્કસમાં પૂછાય છે અઠ્યાવીસ અને ઓગણત્રીસ નંબરની શોર્ટ નોટ

એટલે તમારે શોર્ટ નોટ માત્ર આ પાંચ પેપર કરીને નથી કરવાની બે ટોપિક એક શોર્ટ નોટ બીજું તમારું એસે આ બંને આઈએમપી વસ્તુ તમને રિવિઝન આપી છે એ કમ્પ્લીટ કરવાનું છે એવું નહીં કે મેમ આ પાંચ પેપરમાં જે શોર્ટ નોટ છે એ કરી નાખીએ તો ચાલે નહીં તો રિવિઝન બેચ મેં શું કામ લીધી છે એમને હવામાં રાખવા નહીં એમાં મેં જે તમને આઈએમપી શોર્ટ નોટ અને આઈ એસે આપ્યા છે એ તમારે પ્રિપેર કરવાના રહેશે તો અહીંયા એક શોર્ટ નોટ છે ડિસ્ક્રાઇબ ડિઝની લેન્ડ તો ત્યાં રિવિઝન બેચમાં આપણે ડિસ્ક્રાઇબ ડિઝનીલેન્ડ ને સારી રીતે સમજ્યા છીએ પોઈન્ટ વાઈઝ સમજ્યા છીએ કઈ રીતે યાદ રાખવી તમને જે મેથડ યાદ રહે એ મેથડ થી યાદ રાખો જેમ કે સોનુ શર્મા છે આઈ થિંક સોનુ શર્મા એમ કહે છે પોતે એમ કહે છે કે લોક કહેતે હે સોના ઉતના છે 6-7 ઘંટે કી નીંદ હોની ચાહીએ યે ગલત બાત હે બિલકુલ ગલત બાત હે नींद उतनी करनी चाहिए जितने में आप फिट होते हो जितने में आप सेट होते हो कोई लोग को 12 घंटे की नींद चाहिए तो उसे चाहिए चाहे कुछ भी हो जाए किसी को चार घंटे ही काफी है तो उसके लिए चार घंटे काफी है किसी को छ महीने सोना है जैसे कि कुंभकर्ण है किसी को छ महीने सोना है तो उसे छ महीने सोना ही होगा फिर चाहे आप उसे कुछ भी कर लो नहीं जगेगा

એવું જે પુરુષોત્તમ મતલબ કે જે જે સ્વામિનારાયણ છે સ્વામિનારાયણમાં એક ગુરુ છે જે ગુરુ કહેતા હતા આપકો જો નહીં કરના હોય નહીં હોગા ફિર આપ બચ્ચે આકે પૂછતે હે મુજસે એ ગુરુ હે ને ગુરુ એ સ્કૂલો માં તન જાય છે મોટિવેશન કરવા માટે અને ખાસ કરીને સ્વામિનારાયણ સ્કૂલો એટલે ત્યાં એમને સવાલ પૂછાતા હોય છે કે ભાઈ મને કઈ યાદ નથી રહેતું એટલે એમણે જવાબ આપ્યો કે જ્યાં સુધી તમારે કરવું નથી ને ત્યાં સુધી તમને કોઈ વસ્તુ યાદ નહીં રહે પણ જ્યારે તમને એમ થશે કે બેટા મારે આ કરવું છે તો તમે કરશો પહેલા તમારા મન માન તમારા તન ધન મન ને બધી વસ્તુને ને એ તરફ વાળો શોર્ટ નોટ યાદ નથી રહેતી ક્યાંથી યાદ રહેવાની એ થોડી આપણી લેંગ્વેજ છે એ થોડી આપણી ભાષા છે ધીરે 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 એને યાદ રાખવી પડે તમને તમારા ક્લાસમાં બધાના નામ એક ઝટકામાં યાદ રહી ગયા હતા તમે સ્કૂલમાં જાઓ પહેલી વાર અને ક્લાસમાં તમને ટીચર ઊભા કરીને એમ કે ઓલા નામ આ ઓલા નામ ના ઓલા નામ ના આવડું આ

કંટ્રોલ exercise એટલે આ તો એમાં જે મે તમને સ્ટેપ શીખવાડ્યા છે મેડિટેશન 1 મેડિટેશન 2 ત્યાર પછી બીજી ઘણી બધી છે સેકન્ડ ટેકનિક છે કે જેને તમારે મેન્ટલી કરવાનું પછી એની જે બેનિફિટ્સ છે મતલબ કે એના જે ફાયદા છે એ ફાયદા તમારે પોઈન્ટ વાઇઝ લખતા જવાના જો તમે શોર્ટ નોટ આ રીતે પ્રિપેર કરી તો પણ મેથડ બહુ જ મસ્ત છે અને જો તમે આમને શોર્ટ નોટને યાદ રાખો છો અથવા તો તમે એમ કહો છો કે ભાઈ હું શોર્ટ નોટ રીડ કરી લઉં અને પછી મારી જાતે હું ત્યાં બનાવી નાખીશ તો પણ બેટર છે બનાવો તો પણ તમે આ પોઈન્ટને ફોકસ કરીને બનાવજો મસ્ત લખાશે બેસ્ટ લખાશે પેપર ચેક કરવાવાળાને પણ મજા આવશે ત્યાર પછી એના અથવામાં તમને રીયલ રીયલ ફ્રીડમ ઓફ વર્કર એકોર્ડિંગ ટુ હેલન કેલર તો હેલન કેલરના મતે જે વર્કર્સ છે એમનો પોઈન્ટ ઓફ વ્યૂ શું છે સાચી સ્વતંત્રતા વર્કર માટે શું હોવી જોઈએ એ મત તમારે હેલન કેલરનો લખવાનો છે તો એમના વિશેના પોઈન્ટ પણ આપણે લખ્યા છે એ પોઈન્ટ બધાએ લખી દો હેલન કેલરની ફ્રીડમની તમને કોઈ પણ પૂછાય તો મેં તમને જે રિવિઝન બેચમાં જે કરાવેલી છે ગુજરાતી સાથે કરાવેલી છે વ્યવસ્થિત રીતે બનાવીને આપેલી છે તો એ શોર્ટ નોટ તમારે કરી જ નાખવાની રહેશે કરી નાખો મતલબ કરી નાખો ઓકે ચાલો

આપણે મતલબ કે ટોપિક પર જ્યારે લગી જઈએ ત્યારે આપણે થોડું લેટ થાય બાકી દોઢ કલાકમાં આરામથી ઇંગ્લિશનું પેપર પૂરું થઈ જાય ગયા વર્ષે આપણે સોલ્યુશન કરેલું છે ગયા વર્ષનું લિસ્ટ છે ઓકે ચાલો યાદ રહી ગયું બાજુવાળાનું વાયફાઈ માંગી લે કે જો ભણવા માટે જોઈએ છે હા ચાલો હવે નથી ને અહીંયા કોઈને રીલ્સના લીધે પતી જાય રીલ્સની વાત તો જવા દો રીલ્સ બહુ નેટ પરતા આવે ત્યાર પછી જઈએ નેક્સ્ટ ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિયેટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ તો સોર્જન એન્ડ ટ્રુથ વોઝ અ બ્લેક અમેરિકન ફ્રીડમ ફાઇટર એન્ડ એન એન્ડ એન આન્સર તરીકે શું આવશે ફર્સ્ટ બ્લેન્ક માં આન્સર તરીકે શું આવશે ઓરેટર તો આપણે અહીંયા ફર્સ્ટ બ્લેન્ક માં આન્સર તરીકે લખીએ ઓરેટર મતલબ કે લેખક

એ હું તમને કહી દઉં એક્ઝામમાં તમે આખો પેરેગ્રાફ બે રીતે લખી શકો એક તો તમે આખો પેરેગ્રાફ લખો અને જે વર્ડ ફિલ કરો છો એ વર્ડ નીચે સિમ્પલ અન્ડરલાઇન કરી લો અથવા તો બીજી મેથડ તમે આ રીતે લખો છો થર્ટી વન કરીને લખો છો ઓરેટર

તો મને પર્સનલી શેર કરી દો અથવા ગ્રુપમાં શેર કરી દો પણ અહીંયા નહીં કરો સમય નહીં બગાડો કારણ કે ઓલરેડી કોઈ બધાને વાઈફાઈ લઈને નથી બેઠા નેટવર્ક યુઝ કરે છે એટલે એ વિચારીને આપણે કરીએ ઓકે ચાલો હવે તમે નેહા એ રેકોર્ડેડ લેક્ચર જોજો એકવીસમો જે છે ને એ મેં બહુ સારી રીતે તમને કીધું ધ્યાન રાખો ન સમજાણું રેકોર્ડેડ જોઈ લેજો ઓકે ચાલો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર નંબર સેક્શન સી અને એ પહેલો પેરેગ્રાફ પેરેગ્રાફ રીડ ધ ધ ફોલોવિંગ પેસેજ એન્ડ આન્સર કે કે જે તમારે માર્ક્સમાં પૂછાય છે મતલબ બે હશે એક પેરેગ્રાફમાંથી ત્રણ ક્વેશ્ચન હશે બીજા પેરેગ્રાફમાંથી બે ક્વેશ્ચન હશે ચાલો જોઈએ તો અહીંયા રાજાની સ્ટોરી આપેલી છે સોલ્જરની સ્ટોરી આપેલી છે ફર્સ્ટ ક્વેશ્ચન ફૂલ ઇન કોના પ્રેમમાં પ્રિન્સેસ પડી હતી પ્રિન્સેસ જે છે એ કોના પ્રેમમાં પડી હતી સેકન્ડ મેથડ પણ એ પડી હતી એટલે આપણે અહીંયા હું અહીંયા ટૂંકમાં આન્સર લખું છું વિથ યંગ સોલ્જર તમારે પૂરેપૂરો આન્સર લખવાનો છે ટૂંકમાં નહીં લખતા વિથ યંગ સોલ્જર હું બોલી દઉં

કોણ સૌથી વધારે જેલિસ થયું હતું ધ પ્રિન્સેસ અહીંયા પણ આન્સર શું આવશે ધ પ્રિન્સેસ તો આપણે અહીંયા આન્સર તરીકે લખીએ ધ પ્રિન્સેસ ત્યાર પછી નેક્સ્ટ પેરેગ્રાફ ધ ગુરુ અને ડિસાઇપલ વાળો મતલબ કે શિષ્ય અને ગુરુ વચ્ચેની અહીંયા વાતચીત છે પરંતુ આ જે સીન છે એ સીન ક્યાંનો લીધો છે ગેટ પરનો લીધેલો છે

એન્ડ શાઉટિંગ એટ વન અનધર બેઠો લખી નાખો હવે એમ ન પૂછતા કે મેમ આવું બેઠો લખી નાખીએ તો માર્ક્સ ના કપાય ના કપાય તમને એમ લાગે છે કપાય તો એ રાખો હવે અહીંયા ખોટી દલીલ નહીં કરતા અહીંયાં હું ક્લિયરલી કે આમાં તમારો કોઈ થતો જ નથી તો માર્ક્સ હું કામ કપાય તમારો મેમ બેઠો લખ્યો એટલે કપાય લે બેઠો આપતો હોય તો નહીં બદલીને અરે લખી નાખો ચાલો ત્યાર પછી

पिटकना मत वो रिवीजन बैच की बात चल रही है वो आपको कह रहा है क्या कह रहा है कुछ तो कह रहा है तो आनु आपने टाइटल शू आप पेरेग्राफ में कहू एक था राजा उसकी थी प्यारी सी सुंदर सी परी डॉटर वो अचानक प्रेम में पड़ती है सोल्जर के पता चला राजा को राजा को आया गुस्सा उसने पकड़ा सोल्जर को सोल्जर को मिली सजा राजा था फेमस उसकी पनिशमेंट के लिए क्योंकि उसकी पनिशमेंट थी कुछ नहीं उसका अंदाज भी था कुछ नया वो कोई भी गुनाह करता था उसकी प्रजा कोई भी गुनाह करती थी राजा देता था उसे अनोखी पनिशमेंट ले जाते थे उसे अखाड़े में कहते थे चूज एनी वन डोर

યુનિક પનિશમેન્ટ આપણે કહી શકીએ કારણ કે એમની જે પનિશમેન્ટ હતી ખરેખર યુનિક હતી યાર અને સાથે સાથે એમની જે પનિશમેન્ટ હતી એ ગુડ લક વાળી પણ હતી તો આપણે અહીંયા કહી શકીએ ગુડ લક તો આ રીતે તમે અહીંયા કોઈ પણ ચૂઝિંગ ડોર થ્રી ડોર થ્રી નહીં ટુ ડોર હતા થ્રી ડોર નહોતા પાવર ઓફ કિંગ નહીં એટલી બધી તો આમાં કોઈ વાત નથી કરેલી કે ભાઈ પાવડની વાત તો નહોતી કરેલી કે ભાઈ કિંગની પાસે આ અશ્રો હતા આ આ અસ્ત્રો હતા આ શસ્ત્ર હતા તેની પાસે આ સૈન્ય દળ હતું એવી બધી વાત નથી કરી એની પાસે આટલી ડોલત હતી વગેરે વગેરે એટલે આપણે આમાં પાવડ તો નહીં કરીએ પણ અહીંયા બે આવશે એક લક અને બીજું પનિશમેન્ટ પછી એ લકમાં તમે કોઈ પણ વસ્તુ એડ કરો છો ગુડ લક કરો છો ટ્રાય યોર લક છે ટ્રાય યોર લક ના સામેવાળી વ્યક્તિને આપણે લક ટ્રાય કરવા નથી મોકલવાની હેલો સામેવાળી જે વ્યક્તિ છે એને વહેવાની કોઈ જરૂર નથી ટુ ડોર હા એ તમે એડ કરી શકો ટુ ડોર એ પણ તમે આપી શકો ચાલો હવે આપણે સોલ્વ કરીએ નેક્સ્ટ લોજિક જે છે એ તમારા જે પ્રિફર કરતા હશે જે ટાઇટલ આમાં આવવું જોઈએ એને રિલેટેડ તમે ટાઇટલ મૂક્યું હશે તો તમને માર્ક્સ મળશે

Was a king who was famous with his unique punishment one day. He knew that his daughter fall in love with soldier. He got angry. Anger, sorry, not angry. He got anger. Can I go? So, you? He punish soldier with unique punishment. That was કોમા કરીને ધ ટુ ડોર ધેર આર ટુ ડોર વન 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 ઓફ ડોર વન ઓફ ડોર હેઝ વન ઓફ ડોર હેઝ વન ઓફ ડોર હેઝ હી હેડ મેરીડ ટુ વન ઓફ વન ઓફ ધ ડોર ડોર વેલ બેડ વેલ ઓર બેડ વેલ ઓર બેડ પણ યુઝ કરી શકો ઓકે જમવા જઈ શકે મેમ હા આવડતું હોય તો જઈ શકો છો નો ડાઉટ કંઈ એવું પૂછવાની વસ્તુ નથી યાર તમને એમ લાગે કે ભાઈ લેક્ચરમાં મને બધું આવડે જ છે મેમ હવે પછીનું જે કરાવશે પેપરમાં જે સોલ્યુશન કરાવશે એ પણ મને આવડશે તો જરૂરી નથી કે તમે પેપર સોલ્યુશનનું આ લેક્ચર અટેન્ડ કરો તમને એમ લાગે કે મેમ ક્યાંક ક્યાંક એવી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહેતા જાય છે કે જે મારે એક્ઝામમાં કામમાં આવે છે તો તમે લેક્ચર અટેન્ડ કરો તમારું નેટ ફિનિશ થઈ જાય છે લેક્ચર છોડવો પડે એમ છે ઓકે જતા રહો તમારી પાસે રેકોર્ડેડ લેક્ચર રહેશે જ્યારે ખોલવું હોય ત્યારે ખોલી લેજો કાલે તમારી ઇકોનોમિક્સની એક્ઝામ છે સ્ટડી કરવી છે યુ કેન ગો તમે તમે અહીંયા બંધાયેલા નથી એટલું યાદ રાખજો સમજાય છે ચાલો ત્યાર પછી આપણે આગળ જઈએ નેક્સ્ટ નેક્સ્ટ આગળ જોઈએ રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ન્યૂઝ પેપર તમારે રીડ કરવાનું અને એના તમારે આન્સર આપવાના રહેશે તો થર્ટી નાઇન બેટી બેટી પઢાવો લોન્ચ તો બેટી બેટી બચાવો બેટી પઢાવો અ મુમેન્ટ ઓફ ગવર્મેન્ટ કોની મુવમેન્ટ છે ગવર્મેન્ટની છે ઇઝ અ સ્કીમ લોન્ચ બાય કોના દ્વારા ગવર્મેન્ટ દ્વારા ક્યારે તો ઇન નાઇન્ટીન ઇન ટ્વેન્ટી ફિફ્ટી તો અહીંયાથી લખો

બેટી બચાવો અને બેટી પઢાવવાનો પર્પઝ શું હતો તો બેટી પઢાવો એન્ડ બેટી પદ અહીંયાથી તમે લખો છો ધ પર્પઝ ઓફ લોન્ચિંગ ધ સ્કીમ વોઝ જનરેટિંગ અવેરનેસ એઝ વેલ એઝ અ ઇમ્પ્રુવિંગ એફિશિયન્સી ઓફ વેલફેર સર્વિસ ફોર વુમન એન્ડ ગર્લ ચાઈલ્ડ ઇન ઇન્ડિયન સોસાયટી તો અહીંયાથી તમે લખવાની શરૂઆત કરો છો અને અહીંયા સુધી તમે આન્સર બેઠો લખી દો છો માર્ક્સ તમને પૂરેપૂરા મળી જશે કારણ કે એમાં જે એણે સેન્ટેન્સમાં જે કાળ યુઝ કર્યો છે અને અહીંયા જે કાળ યુઝ કર્યો છે એમાં જરાક ફરક છે અહીંયા તમારે વોઝ આપ્યું છે અને અહીંયા તમને ઇઝ આપેલું છે તો શું એ કાળનો ફરક લખવાનો

ઓલ્ડર ધ સન ઓર ઓલ્ડર એટલે કે કેટલા કેના જેવો એઝ ધ સન આગળ જો તમને એઝ આપ્યું છે લાસ્ટ ટુ સેકન્ડ લાઈન તો ધ મેન સિટિંગ ઓન ધ રિવર બેંક વોઝ ઓલ્ડ એઝ વોઝ એઝ ઓલ્ડ એઝ સન આ થઈ ગયો તમારો 44 નો ક્વેશ્ચન આન્સર વોટ ઇઝ ધ ઓલ્ડ મેન વેવિંગ ઓલ્ડ મેન શું વેમ કરી રહ્યો છે

મતલબ ખરાની સાથે તમારે એ પણ આવી જાય છે હસવાનું પણ સાથે સાથે મતલબ એ બધું જોડાયેલું છે દરેકની પાછળ એક સરસ મજાની સ્માઈલ આવી જાય છે ઓકે ત્યાર પછી જઈએ હવે આપણે નેક્સ્ટ અરે ભૂલથી આવી ગઈ કોઈ વાત નહીં મેં સજા નહીં દૂગી એસા નહીં કે મેં ગુસ્સે મેં અભી તક અભી તક ગુસ્કા ઉત્તર ગયા હે ઉત્તર ગયા હે ગુસ્સા ટેન્શન નહીં લો ડરો મત કે ભાઈ બ્રેક બ્રેક ના આપ્યો એટલે અચ્છા બ્રેક ના આપ્યો એટલે

જ્યારે શેકાયેલો ન હોય ત્યારે એની કિંમત 5 રૂપિયા હોય છે પણ જ્યારે એ શેકાઈ જાય ત્યારે એની કિંમત 50 થઈ જાય છે 5 નથી રહેતી 5 ની પાછળ 0 લાગી જાય છે કેમ તપવું પડે એસે એ લોગ કિસી કી કદર નહીં કરતે કદર અગર કરવાની હે તો ખુદ કો પહેલે તપાવ ખુદ કો પહેલે આગ મે લગાવ ખુદ તપો ખુદ શાર્પ હો તભી આપકી કદર હોગે ચાલો ત્યાર પછી આપણે આગળ જઈએ નેક્સ્ટ વોટ ડઝ ધ વર્ડ ફેશ વર્ડ ફેશનેલ ઇન ધીસ સ્ટાંઝા ફેશનેલ નો મતલબ શું થાય ફેશનેલ એટલે આપણે કહી શકીએ ડિઝાઇનર બીજું કોઈ હા બસ ઇટ્સ મીન ડિઝાઇનર વોટ મેસેજ ઇઝ કન્વે થ્રુ ધીસ સ્ટાંઝા આ સ્ટાંઝા દ્વારા તમને કયો મેસેજ મળે છે તો ઇમ્પોર્ટન્ટ ઓફ સાયલન્ટ જગ્યા એ બીજો તમે અહીંયા યુઝ કરી શકો મેકર સ્વડ મેકર નહીં પરંતુ મેકર કારણ કે ફેશનલ એટલે મેકર થાય સ્વર્ડ મેકર ન થાય સ્વડ અલગ વડ છે ફેશનલ અલગ વડ છે ત્યાર પછી

તો એ ડિડન્ટનું શું સોરી ડૂ નોટનું શું થઈ જશે ડિડન્ટ થઈ જશે આ રીતે તમારે કાળમાં ફેરફાર કરવાનો છે જે કોઈ વિદ્યાર્થીઓ પહેલીવાર આ પેપર સોલ્યુશન જોઈ રહ્યા છે ગ્રામર શીખ્યા વગર એને કંઈ ટપો પડશે નહીં એક્ઝામમાં તમારે આ પેરેગ્રાફ આખો લખવાનો છે અહીંયાથી શરૂઆત કરીને અહીંયા સુધી જ્યાં જ્યાં ફેરફાર કર્યા છે ત્યાં સિમ્પલ અન્ડરલાઇન કરી દો પેપર તમારું જેટલું નીટ અને જેટલું ક્લિયર હશે એટલું પેપર ચેકર ને ચેક કરવાની મજા આવશે ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન એક્ટિવ અને પેસિવ વાઇઝ નો વી હેવ રીડ ડિટેક્ટિવ સ્ટોરી તો ડિટેક્ટિવ સ્ટોરી હેવ બીન રીડ બાય કોના દ્વારા તો બાય અસ વી છે તો એનું શું થઈ જાય બાય અસ અવર ટીચર હેઝ ગીવન અસ ધીસ ટાસ્ક તો હેઝ ગીવન અસ અહીંયા તમને અસ આપેલું છે તો એ અસ ને આપણે વાક્યની શરૂઆતમાં લાવીએ તો શું આવે ધે હેઝ નું શું રહેશે હેઝ હેઝ નું હેઝ રહેશે ને બરાબર ને હેઝ નું શું રહેશે હેઝ રહેશે અને આગળ આપણે શું લખીશું ધે હેઝ પછી શું લખીશું બીન બીન નું પછી શું આવશે બીન પછી આવશે ગીવન બરાબર ને ધે હેઝ બીન ગીવન અસ ની જગ્યાએ વી આવે અસ ની જગ્યાએ વી આવે હા અસ ની જગ્યાએ શું આવશે વી આવશે બીજું શું આવશે અસ નું આપણે વી કર્યું બરાબર અસનું આપણે વી કર્યું શું આવે હેવ આવશે તો અસનું શું થઈ જશે વી થઈ જશે અને અહીંયા હેઝ છે તો એનું થઈ જશે હેવ અને ત્યાર પછી આવશે બીન ગીવનનું રહેશે ગિવન જ ગિવન બાય અવર ટીચર ગિવન टास्क अथवा तो गीवन दिस टास्क बाय अवर टीचर बाय अवर टीचर भूसो 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 चेक चाक बुसो, बुसो, बुसो। चेक चाक बिल्कुल भी नहीं चाहिए एक तो लाइफ में घोटाला होके पड़ा है सियापा होके पड़ा है और ऊपर से उसमें चेक चाक करना है और भी घोटाला हो जाएगा ऐसा कुछ करना ही नहीं है बाय ટીચર અ હિન્ટ ટુ પઝલ ઇન રૂટિન લાઈફ તો 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 ફરીથી ફરીથી તમને અહીંયા અસ આપ્યું છે છે એનું આપણે આપણે કરીએ વી વી આપેલું આવશે સાથે લખીએ આર ગીવ નું થશે વી થ્રી નું ફોર ગીવન વી આર ગીવન

આ કર્મ થાય મી વી નું કર્મ થાય અસ ધ્યુ કર્મ થાય ધેમ તો હવે અસ કર્મ છે એને આપણે કર્તાના સ્થાન પર લઈ જઈએ તો વી થઈ જાય વી ને આપણે કર્મના સ્થાન પર લઈ જઈએ તો અસ થઈ જાય એટલા માટે વી જ્યારે કર્મના સ્થાન પર આવ્યું ત્યારે એનું થયું અસ અને અસ જ્યારે કર્મના કર્તાના સ્થાન પર આવ્યું ત્યારે એનું થઈ ગયું વી હવે ઓકે હાશ ખબર તો પડી ગઈ ત્યાર પછી નેક્સ્ટ રિપોર્ટેડ સ્પીચ યાદ છે મે તમને આ સ્પીચ સોલ્વ કરાવી હતી આ સ્પીચ આઈ થિંક બે વાર સોલ્વ થઈ ગઈ છે ફ્રી સેશન માં અને સાથે સાથે પેડ સેશન માં પણ ચાલો જોઈએ તો અહીંયા ઉત્પાલ સવાલ પૂછે છે તો આપણે અહીંયા લખીએ ઉત્પાલ આસ્કડ ઉત્પાલ

તો ફર્સ્ટ પર્સનને આધારે શું થશે પણ યાદ કરો આ આય જે છે ફર્સ્ટ પર્સન છે અને ફર્સ્ટ પર્સન હોય તો ટીચના ટીચરના આધારે આપણે કરી શકીએ ખરા ટીચરના આધારે કરી શકાય અહીંયા સાંભળનારને આધારે થાય અને સાંભળનાર તરીકે ઉત્પાલ છે એટલે અહીંયા શી નહીં પરંતુ શું આવશે હી આવશે અને ત્યાર પછી તમને અહીંયા માય આપેલું છે માય પણ ફર્સ્ટ પર્સન તો ઉત્પાલને આધારે શું થશે હિઝ ઇઝ તમારે સી લખવાનું નથી સી નું કઈ કરો જ નહીં સી ઉત્પાદ મતલબ એ કઈ કહેવા માંગતી એમ જ કે છે કે તું આ કરો કે સજેસ્ટેડ અથવા તો ટીચર જે છે એ સલાહ પણ આપી રહી છે તો ટીચર એડવાઇઝડ ટીચર દેટ યુ છે તો એનું ઉત્પાલને આધારે હી શૂડ રહેશે શૂડ હી શૂડ ઇમ્પ્રુવ ઓનલી जगह हिज हेन्ड राइटिंग बट ऑल्सो बट ऑल्सो कंटेट ऑफ योर आंसर जगह हिज आंसर फूल स्टॉप त्यार उत्पाद ऑल राइट प्लीज शो मी તો ઓલ રાઇટ અગ્રી વિથ હર આન્સર કે પહેલાં એ એના આન્સર સાથે અગ્રી થયો ઓલ રાઇટ તો આપણે અહીંયા લખીએ ઉત્પાલ આ પછી તમારે તમારી જાતે સમજવાનું રહે કારણ કે આ નિયમો કોઈ લખાવા જેવા નથી પરંતુ આ નિયમો આપણી જાતે સમજીને લખવા જેવા છે તો અહીંયા ઉત્પાલ અગ્રીડ વિથ હર અગ્રીડ વિથ હર એન્ડ રિક્વેસ્ટેડ એન્ડ આપણે લખીએ ટુ શો મી એ કયો પર્સન છે ફર્સ્ટ પર્સન અને ફર્સ્ટ પર્સન હોય તો કોને આધારે ફેરફાર થાય બોલનારને આધારે તો બોલનાર તરીકે કોણ છે ઉત્પાલ તો ઉત્પાલ નો આપણે અહીંયા કરીએ ટુ શો હિમ ટુ શો હિમ ધ વેપ્રુવ માયની જગ્યાએ શું આવશે શોમાં કંઈ ફેરફાર આવે ના કારણ કે ટુ થી આપણે જોઈન કર્યું ને તો ટુ સાથે તો હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ આવે ટુ સાથે આપણે જોઈન કર્યું એટલા માટે ત્યાં ક્રિયાપદનું કેવું ફોર્મ આવશે મૂળરૂપ આવશે to ન હોત તો ક્રિયાપદ નું આપણે બીજું ફોર્મ મૂકે શુડ બી એ એક્ટિવ પેસિવ વોઇસ માં આવે શુડ બી એક્ટિવ પેસિવ વોઇસ માં આવે એટલે અહીંયા શું આવશે ઇમ્પ્રૂવ હિઝ પરફોર્મન્સ ફૂલ સ્ટોપ ત્યાર પછી ટીચર કહે છે યુ નીડ ટુ બી રેગ્યુલર તો હવે અહીંયા તમે ટોલ લખો છો સેટ લખો છો ચાલશે ટીચર ટોલ્ડ અથવા તો ટીચર એડવાઇઝડ અથવા ટીચર સજેસ્ટેડ ટીચર સજેસ્ટેડ ટોલની જગ્યાએ તમે સજેસ્ટેડ લખો છો અને ધેટથી વાક્ય જોડો છો નિકેર તમે નિયમમાં સમજ્યા છો કે જો તમે સજેસ્ટેડ મૂકો તો ત્યાં ટોનો યુઝ થાય છે તો એવું કંઈ જરૂરી નથી આપણે લેટ્સનો જ્યારે ધ્યેય કરી નાખીએ છીએ ત્યારે તો ધેટ જ મૂકીએ છીએ ને તો અહીંયા લખો સજેસ્ટેડ હિમ ટીચર સજેસ્ટેડ હિમ ધેટ યુ આપેલું છે તો હિ અને નીડ આપેલું છે તો નીડ નું રહેશે નીડ નીડ ટુ બી નીડ ટુ બી રેગ્યુલર ઇન હિઝ ક્લાસ હવે એક્સ્ટ્રા ઓર્ડિનરી તમે રિપોર્ટેડ બીજ સમજી રહ્યા હોય ફોર એક્ઝામ્પલ તમારી આઈસની પ્રિપેરેશન કરી રહ્યા છો કોઈ બીજા સ્પોકન ઇંગ્લિશના ક્લાસ છે અથવા ઇંગ્લિશના ક્લાસ છે એની પ્રિપેરેશન કરી રહ્યા છો તો અહીંયા તમે નીડ ટુની જગ્યાએ શૂડ બી પણ કરી શકો કે યુ શૂડ બી રેગ્યુલર ઇન હિઝ ક્લાસ નીડ ટુનું તમે શૂડ બી કરી શકો હેડ બેટર કરી શકો આઉટ ટુ કરી શકો બિકોઝ સજેશન કરવું છે તો સજેસ્ટેડ વર્ડ તરીકે ક્રિયાપદમાં તમે થોડા ચેન્જીસ કરી નાખો છો મિનિંગમાં કોઈ ચેન્જીસ નહીં થાય જો તમે નીડ ટુ બી લખો તો પણ એ જ મિનિંગ રહેશે કે ભાઈ જરૂરી છે નીડ ટુ બી મતલબ કે જરૂરી છે શૂડ મતલબ કે પણ જરૂરી છે આઉટ ટુ એટલે પણ જરૂરી છે હેડ બેટર એટલે પણ જરૂરી છે તો આ વર્ડ મૂકીને પણ તમે એમાં ચેન્જીસ કરીને પણ સેન્ટેન્સ બનાવી શકાય મેમ એડવાઇઝ એડવાઇઝ પછી ધ કેમ આવ્યો ઉત્પાલ પછી ધ કેમ આવ્યો એડવાઇઝ પછી મેં ધ લખ્યું છે ધેટ અચ્છા અહીંયા ધેટ ધેટ જ આવશે ધ નહીં આવે ધેટ ટચ ઓકે સેકન્ડ ફરીથી સેકન્ડ ફરીથી તમે જોઈ લો સી ઉત્પાલનું તમારે કોઈ વસ્તુ કરવાની જરૂર નથી અહીંયા મેં એડવાઇઝ લખ્યું બિકોઝ અહીંયા તમને શૂડ આપેલું છે એટલા માટે એડવાઇઝ લખ્યું અને ટીચર ક્યાંકને ને ક્યાંક એમને એડવાઇસ પણ આપે છે કે ભાઈ તારે જો હેન્ડરાઇટિંગ તારે જો ઇમ્પ્રુવમેન્ટ લાવવું હોય તો માત્ર તારે હેન્ડરાઇટિંગ નહીં પરંતુ સાથે સાથે તારા આન્સરના કન્ટેન્ટમાં પણ ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું છે માત્ર હેન્ડરાઇટિંગ નહીં પરંતુ કન્ટેન્ટ પણ ઓકે રિપ્લાય ન હોઈ શકે અહીંયા રિપ્લાય તો અહીંયા પ્રશ્ન નથી પૂછ્યો તો રિપ્લાયડ નહીં લખો મેં તમને ઓપ્શન આપ્યા ને કાં તો સેડનો યુઝ કરો

આ રીતે પૂછાશે એક્સપ્રેસિંગ પર્પસ કે જેમાં તમારે ટુનો યુઝ કરવાનો છે માત્ર ને માત્ર ટુ નો યુઝ એમને કે વિથ અ ટુ ઇન ઓર્ડર ટુ ડ્યુ ટુ એનો યુઝ કરવાનો નહીં માત્ર ટુ નો યુઝ અને સેન્ટેન્સ બનાવો આઈ હેવ ટુ કિન ડિઝાયર આઈ હેવ ટુ કિન ડિઝાયર ટુ વિન અ ટ્રોફી અથવા ટુ બીંગ ગુડ પર્સન ટુ બીંગ ગુડ પર્સન ઓકે ટુ બીંગ good person ત્યારબાદ બાદ નેક્સ્ટ ક્વેશ્ચન ડી કે પટેલ વોઝ such a helpful person that સચ આપેલું છે ત્યાર પછી તમને that આપેલું છે તો ડી કે પટેલ વોઝ a she, such a helpful person that he that get good marks ચાલે હા ચાલે get a one grade in આ પણ ચાલે

ધ ટીચર બિહેવ્સ ધ ટીચર બિહેવન છે કે જે ફંક્શન સોલ્યુશન આપણે જે કરવાના છે એમાં અડધા કરતાં વધારે વસ્તુ તમે આગળ સોલ્વ કરી ગયા હશો ક્યાંક ને ક્યાંક લેક્ચરમાં સોલ્વ કરી ગયા હશો રિપોર્ટેડ સ્પીચમાં સોલ્વ કરી ગયા હશો લેક્ચર પછી જે આપણે મળ્યો છે એમાં પણ આપણે સોલ્વ કરી છે જેમણે રેગ્યુલર લેક્ચર અટેન્ડ કર્યા છે એમને મળશે ચાલો જોઈએ તો હવે અહીંયા એઝ હી વર પ્રિન્સિપલ એઝ હી વર પ્રિન્સિપલ પ્રકાશ વોઝ ઓનલી ટેન યર્સ ઓલ્ડ પ્રકાશ વોઝ ઓનલી ટેન વર્સ યર્સ ઓલ્ડ વેન હી મેટ વિથ એન એક્સિડન્ટ વેન હી મેટ વિથ એન એક્સિડન્ટ કે જ્યારે તેમનું એક્સિડન્ટ થયું ત્યારે માત્ર તે દસ વર્ષનો હતો આ સિવાય બીજા બનાવી શકો વેન વોન ધ ટ્રોફી હી વોન ધ ટ્રોફી નોટ વોન ધ ટ્રોફી બટ વેન હી વોન ધ ટ્રોફી વેન પછી હંમેશા તમારે જે સેન્ટેન્સની વાક્ય રચના છે જેમ કે કરતા ત્યારબાદ સહાય ક્રિયાપદ ક્રિયાપદ એ રીતે તમારે બનાવવાનું રહેશે એવું નહીં કે તમે પછી સીધું ક્રિયાપદ મૂકી દો આટલું કરજો ઓકે વેન ક્રિકેટ પણ ચાલે હા મનીષા ચાલશે પણ શું કહે છે આપણને એ યા ક્રિકેટ એવું કહે છે સાયન્સ ટેલ અસ ડેટ ન્યુ ટેકનોલોજી અધૂરું સેન્ટેન્સ નહીં that H o, h2o is scientific name of water wow very good that h2o is scientific name of water brilliant beta next agar to combine the following sentences and make a meaningful sentence તો નાઉ સાયન્સ ડિસ્કવર સમથિંગ દે આર અબાઉટ એન્ટ લાઈફ દે સીમ ટુ શો ધીસ થિંગ ધ ઇન્ટેલિજન્સ ઓફ ધીએચર ટાઈનિક રિએચર ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્ટ તો હવે આ સેન્ટેન્સને તમારે જોઈન્ટ કરવાનું છે તો કયા કયા પ્રિપોઝિશનનો યુઝ કરીશું હવે વૈજ્ઞાનિકોએ કીડીના જીવન પર કંઈક નવું શોધ્યું છે કે જે આપણને બતાવે છે द इंटेलिजेंस ऑफ दिस्ट टेनिक्रिएचर इज वेरी क्लोज टू ह्यूमन इंटेलिजेंस आ रीते बना सकिए चलो ट्राई करिए नाव साइंस हेज डिस्कवर डिस्कवर समथिंग अबाउट एंट लाइफ अह सुी तो बनी गये चलो नाव साइंस है समिंग

આ રીતે ઓકે ચાલશે આમ મિનિંગફુલ સેન્ટેન્સની કોઈ ઇઝી કી આપોને નથી બેટા મેં તમને એમાં આઈએમપી ફંક્શન્સ આપી દીધા આઈએમપી કન્ઝક્શન આપી દીધા કે મોટા ભાગે આ કન્ઝક્શનનો યુઝ થાય છે બાકી તમારે એમાં પ્રેક્ટિસ કરવી પડે એમાં કોઈ કી નથી ફંક્શનમાં કી છે કે ભાઈ તમે આ આ વર્ડ યાદ રાખો તો તમને આઈડેન્ટિફાઈ વાળું યાદ રહી જશે રિસ્પોન્ડ ધ ક્યુ વાળું થઈ જશે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં વાક્ય રચના પ્રિપેર કરવાની રહેશે બાકી બાકી ટ્રીક તમે તમારી જાતે બનાવો તો ઠીક છે બાકી કોઈ એવી ટ્રીક નથી કે જેનાથી તમે સેન્ટેન્સને જોઈન કરી શકો એના માટે તમને સેન્ટેન્સનું ગુજરાતી આવડવું જરૂરી છે એ આવડશે તો જ બનશે નક્કર નહીં બને ઓકે ચાલ ત્યાર પછી લાસ્ટ રીડ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ એરર ફોર માર્ક્સમાં છે ચાર એરર હશે ચાર એરરને કરેક્ટ કરો ફોર માર્ક્સ ઇઝ જુઓ તો અહીંયા તમને ઓફ પછી ઇરિટેટ આપ્યો છે યાદ કરો હમણાં મેં તમને આજના સેશનમાં જ કીધું કે ક્યારે ક્યારે કેવું રૂપ કેમ મૂકવું હમણાં જ મેં તમને કીધું છે એ નિયમ કે કઈ કન્ડિશનમાં આઈએનજીવાળું ફોર્મ આવશે હવે આન્સર તો તમને ખરે ખબર પડી જ ગઈ છે કે ઇરિટેટનું શું થઈ જશે ઇરિટેટિંગ થઈ જશે આઈએનજી લાગી જશે

આઈ એનજી ત્યારબાદ ઇન્સલ્ટેડ હર સેલ્ફ ટુ ટેક બીજી એક વાત જ્યારે કોઈ પણ રિફ્લેક્શન વાળા અથવા તો આપણે એમને કહીએ સંબંધક સર્વનામ છે પ્રોનાઉનના ટાઈપ છે એમાંનો એક પ્રકાર છે સંબંધક સર્વનામ તો સંબંધક સર્વનામ પછીનું ક્રિયાપદ એમનો ટુ મૂકવાની કોઈ જરૂર છે નહીં ટેક એની રિસ્પોન્સિબિલિટી નહીટ હિઝ હેલ્પ તો અહીંયા ટુ ટેકની જગ્યાએ શું આવશે ખાલી ટેક આવી જશે ટુ ટેકની જગ્યાએ માત્ર ટેક ત્યાર પછી અહીંયા તમને આપ્યું છે અ રોસ્ટ સિચ્યુએશન ટુ હેન્ડલ અ રોસ્ટ સિચ્યુએશન તો હવે તમે વિચારો અહીંયા તમને ડબલ્યુ આપ્યું છે છતાં પણ અહીંયા શરૂઆત નથી થતી રથી શરૂઆત થાય છે એટલે આ તો બરાબર જ છે પણ હવે તમારે અહીંયા આર્ટિકલ સ્વરૂપે શું મૂકવાનું છે ધ તો આટલું વિચારીને લખજો એડિટિંગ એડિટિંગ જોવા જાવ તો અઘરો નથી ઇઝી છે

અને રીઝન કઈ રીતે શોધું ખબર કેટલી વેબસાઈટ સર્ચ કરું ત્યારે મને આના રીઝન મળે તમે જો આનો આનો તમને ઈઝીલી મળી જાય કે ભાઈ આ આના વિશે નિયમો ક્યાં લખેલા હોય ખરા હોય ક્યાં લખેલા હોય કે ભાઈ હર સેલ્ફ પછી આવું આવે તો ભાઈ આ રીતે ધ્યાન રાખવાનું નહીં એને તમારે Google માં સર્ચ કરવા પડે જ્યારે હું પહેલી વાર આ મુદ્દો શીખી ત્યારે મે Google માં કેટલી વાર કેટલા પોઈન્ટ લખેલા છે કે ભાઈ હર સેલ્ફ નું આખો એક્ઝામ્પલ લખી નાખો કે કોઈ મિસ્ટેક આવે છે કે નથી આવતી તો એમાં કોઈ મિસ્ટેક જ ન આવે પછી મેં ફાઇન્ડ આઉટ કર્યું કે ટુ વાળા જે વર્ગ છે અથવા તો આ રિફ્લેક્સિવ વાળા જે વર્ડ છે મતલબ કે જે સંબંધક લગતા ઓલ રૂલ્સ તો એમાં બધા રૂલ્સ આવ્યા ઓલ રૂલ્સ હર સેલ્ફ રિલેટેડ ઓલ રૂલ્સ અને એ રૂલમાં એક રૂલ હું આ જોઈ ગઈ કે જ્યાં મને આ જોવા મળ્યો ઓકે કમ્બાઈન્ડ સેન્ટેન્સમાં પ્રોપર કન્ઝન મૂકવું જરૂરી નથી

મેમ એની ના આવી શકે તો આપણે અહીંયા લખ્યું તો ખરા એની સમની જગ્યાએ એની એની રોસ્ટ સિચ્યુએશન નહીં આર્ટિકલ નીચે અંડરલાઇન હોય ને તો હંમેશા ન્યા તમારે આર્ટિકલનું જ કરેક્શન કરવાનું એ સિવાય કોઈ બીજો વર્ડ નહીં મૂકતા ડોઢા થઈને આર્ટિકલમાં ક્યારેય પણ એ સિવાયના વર્ડ નહીં આવે એન નીચે આર્ટિકલ છે તો કાં તો અ આવશે કાં તો ધ આવશે ધ નીચે આર્ટિકલ છે તો કાં તો અ આવશે કાં તો એન આવશે

હવે એ એટી શબ્દો ગોતવા જવા એના કરતા બેટર હું તમને કહું એ રીતે લખો ફોર એક્ઝામ્પલ એ કહો કે આ જે છે એ ડાયાગ્રામ ટી ડાયાગ્રામ શેના વિશે છે ફૂડ ઇન એટરી તો પોઈન્ટ નંબર 1 થઈ ગયો ફૂડ એન એટરી આ મેઈન પોઈન્ટ થઈ ગયો કેટલી વસ્તુ તમારે લખવાની એમે શબ્દ મર્યાદા કેટલી લખવી અને એમાં કેટલા પેજ નું લખવાનું એ હું તમને અહીંયા શીખવાડું કે કેટલી વસ્તુ તમારે એમાં લખવી જરૂરી છે

એન્ડ નોન ત્યાર પછી તમે લખો કે વેજીટેરિયન ડિશ અવેલેબલ ડ્રિંક્સ અથવા સોફ્ટ ડ્રિંક અથવા તો હોટ ડ્રિંક્સ એક્સેટ્રા એક્સેટ્રા એન્ડ નોન વેજીટેરિયન્સ ઓલસો ઇન્ક્લુડેડ હોલ્ડ એન્ડ કોલ્ડ ડ્રિંક બરાબર ત્યાર પછી તો અહીંયા તો તમારા સુધીમાં તમારા પાંચ મુદ્દા થઈ ગયા છઠ્ઠો મુદ્દો આ સાતમો મુદ્દો તમારો આ નવમો મુદ્દો આ અને ઓલ ઓવર તમારે હજી નવા મુદ્દા બને છે તો આ રીતે પણ તમે લખી નાખો તમારે એમાં ડિફરન્ટ રાખવા છે કે લિક્વિડ ફૂડ લિક્વિડ ફૂડ ઇઝ બેઝ ઓન ડ્રીચ પ્રોવાઇડ કોલ્ડ એન્ડ હોટ ડ્રિંક અધર પોઈન્ટ તરીકે મે તમને

તમારે આમાંથી પંદર ટ્વેલ પોઈન્ટ લખવાના છે જો તમે એમાંથી અગિયાર બનાવી શકો ને તો તમે તમારી જાતને ચેલેન્જ આપો કે બેટા બે એક્સ્ટ્રા પોઈન્ટ તારે બનાવવાના છે

આ તો તમારી સાથે અનફેર થયું એટલે આવું નહીં હોય કોઈ આન્સર ફિક્સ નથી હોતા પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર હા એમાં આન્સર એક ફિક્સ હોય કે ભાઈ આ આન્સર એના આન્સરમાં આવવો તો જોઈએ જ પછી તમે એને ગમે એમ કરીને બનાવીને લખ્યો છે ગ્રામર મિસ્ટેક નથી ચાલે પણ જે આન્સર માંગ્યો છે એ એમાં છે તો માર્ક્સ મળી જશે

અને રાઇટિંગ સેક્શનમાં તો હવે તમારે પ્રિપેર જ કરવાનું છે હવે હું ખાલી એમાં તમને સમજાવવાની છું કે આ વસ્તુ પૂછાય છે રિવિઝન બેચમાં છે બેટા રિવિઝન બેચ ઓકે ચાલ ત્યાર પછી એસે એસે તમને ત્રણ પૂછાય એમાંથી કોઈ એક જ લખવાનો આઠ માર્ક્સ છે એના સારું છે તમારે આઠ માર્ક્સ છે પેલા છ માર્ક્સ જ હતા હા હવે અહીંયા આવડું વધી ગયું સો દોઢસો વર્ષમાં લખવાનું હવે એ ત્રણમાંથી કોઈ એક એસે તો કમ્પલસરી તમારી ટેક્સબુક રિલેટેડ હશે હશે ને હશે જ જેમ કે ડિસએડવાન્ટેજીસ ઓફ વોર હેલન કેલર યાદ કરો હેલન કેલર તો જો તમે એમ એમની જે શોર્ટ નોટ પાકી કરી તો એમાંના ઘણા મુદ્દા તમે આ ડિસએડવાન્ટેજીસ ઓફ વોરમાં લખી શકો લખી શકો કે નહીં એટલે તો કહું છું કે તમારી એક શોર્ટ નોટ કે જેમાંથી તમારા ટ્રુ ફોલ્સ

કારણ કે આઈ થિંક તમને સાચું રહેશે સાચું પડશે પછી સુપરસ્ટિશન સુપરસ્ટિશન છે મતલબ કે અંધશ્રદ્ધા થાય તમને આમાં આવડે છે લોજિક પ્રૂ તો એ તમે લખી દો ત્યાર પછી 61 કે જેમાં તમને 100 વર્ડ્સ સ્પીચ રાઇટિંગ પૂછાય છે અને એના માર્ક્સ છે 6 સ્પીચ છે એના પર પૂછી છે વર્કિંગ પ્રોબ્લેમ ઓફ વર્કિંગ વિમન જે સ્ત્રીઓ છે એમના પર પૂછી છે તો તમારું પહેલું યુનિટ અગેન્સ્ટ ધ ઓર્સ ના તમારું પહેલું યુનિટ તો કેન યુ એન્ડ શો લવ આવે છે નહીં તો વર્કિંગ વુમેન આઈ થિંક તમારું જે છે એ કયું યુનિટ કેરી કરે છે એકાદ તો યુનિટ છે ટેન્થ સ્ટાન્ડર્ડમાં તમારે એક યુનિટ આવતું હતું પહેલું યુનિટ આવતું હતું વુમેનનું આવતું હતું કે એમને કઈ કઈ પ્રોબ્લેમ આવે તો અહીંયા તમારે વુમેન પર લખવાનું છે બીજું સોર્જન ટ્રુથ તમે કહો છો તો થોડું થોડું એના રિલેટેડ છે બાકી થોડું નવું છે તો એના પર સ્વીચ લખો એના ઓપ્શનમાં તમને એપ્લિકેશન પૂછાય છે તો એ આખી એપ્લિકેશનની જે ફોર્મેટ છે अप्लाई ફોર ધ પોસ્ટ તો એ આખી એપ્લિકેશનની જે પોસ્ટ છે એ એપ્લિકેશનની જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા રિવિઝન બેચની પીડીએફ ફાઈલમાં મળી જશે રાઈટિંગ સેક્શન કરીને આપણે રિવિઝન લીધેલું છે એમાંથી એ ફોર્મેટ લઈ લો શેના પણ પૂછાયેલું છે તો અહીંયા મેનેજર ઓફ એમએસ પટેલ એન્ડ પટેલ ઇલેક્ટ્રોનિક વર્ક્સ હવે મેનેજર પણ શેના માટે એકાઉન્ટન્ટ

સાથે સાથે માસ્ટર ડિગ્રી મેળવેલી હોવી જોઈએ બીએડ હોવું જોઈએ અને વધીને એની પાસે સી એનું સર્ટિફિકેટ હોવું જોઈએ સી કોઈ ડિગ્રી નથી સીએ એક પ્રકારનો કોર્સ કહીએ આપણે તો એ કોર્સ એની પાસે હોવો જોઈએ બીજું તમે બીબીએ કહો છો તો બીબીએ જે છે એ આપણે એકાઉન્ટ તરીકે આપણે અહીંયા એડ કરીએ ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ બીબીએ કરે છે તો યાદ રાખજો હવે જે હવે જે બીબીએ તમારું ચેન્જ થયું છે હાલમાં પેલા બીબીએમાં માત્ર થ્રી જ આવતી હતી હવે બીબીએમાં એકાઉન્ટ પણ આવે છે એટલે જેમ જેમ જનરેશન ચેન્જ થાય એમ એમ એમાં ચેન્જીસ આવતા જાય છે અત્યાર સુધી તમારે દસમા ધોરણની જે તમારી કોમ્પ્યુટરની બુક છે અગિયારમા ધોરણની જે કોમ્પ્યુટરની બુક છે

એની કમ્પેરિઝનમાં રહેવા માટે તમારે થોડુંક જો આગળ વધતું રહેવું પડશે તમારે વધારે મહેનત કરવી પડશે કારણ કે એ હવે પછીની જે જનરેશન છે એ તમે જે કોલેજમાં શીખવાના છો ને એ નવમા ધોરણથી શીખતા આવશે સમજુ અત્યારે નવમા ધોરણમાં વ્યક્તિ નવમા ધોરણમાં જે ભણે છે ને એને કોમ્પ્યુટરમાં આવડે છે કોડિંગ આવે છે એ પોતાની રીતે એક એપ્લિકેશન બનાવે છે જે નવમા ધોરણમાં ભણતા હોય

કે જેના ઉપર કોમ્પ્યુટર લેંગ્વેજનું વર્ક થયું છે અને મશીનરીનું પણ વર્ક થયું છે મતલબ કે તમે કોમ્પ્યુટરમાં કોઈ વર્ક કરો અને એ કોમ્પ્યુટર કોઈ મશીનરી પર વર્ક કરે તો લેંગ્વેજ પ્લસ એન્જિનિયર ઇઝ ઇક્વલ ટુ સોફ્ટવેર એન્જિનિયર તો આ વસ્તુ છે મેમ ડિગ્રી કરતાં સીએ વધુ વેલ્યુએબલ કહેવાય ને હા કોમ્પ્યુટર એપનું કોઈ મશીનની જાણકારી બીએડ હવે એકાઉન્ટમાં નહીં પણ એમને કર્યું છે તો લખો બાકી બીએડની કોઈ જરૂર નથી બીકોમ એમકોમ કર્યા પછી તમે સીએ કર્યું છે યુ આર એલિજિબલ ફોર એકાઉન્ટન્ટ જોબ ટુ મેનેજર હવે એમને ટુ મેનેજર બનવા માટે નહીં ટુ મેનેજર એકાઉન્ટ ટીચરે પોસ્ટ કરી છે પૂછાય છે ઇમેલના ટોપિક પરથી તમારે લખવાનું હોય છે જેમ કે એક કમ્પ્લેન કરી રહ્યા છે અનક્લીન કન્ડિશન ઓફ હિઝ સ્ટ્રીટ તો સબ્જેક્ટ શું આવશે અનક્લીન કન્ડિશન ઓફ હિઝ સ્ટ્રીટ અબાઉટ અનક્લીન કન્ડિશન ઓફ હિઝ સ્ટ્રીટ આ થઈ જશે તમારું ટૉપિક અમારી જે સ્ટ્રીટ છે એ વધારે પડતી અનક્લીન છે મોસ્કિટોસ આવે છે ફ્લાયઝનું ઇન્ક્રીઝમેન્ટ થયું છે ફ્લાઇઝ મતલબ કે માખીઓ મોસ્કીટોસ વધી ગયા છે એકવાર અમે તેના માટેની રિકવાયરમેન્ટ પણ કરી હતી એકવાર તેના માટેની અમે ફરિયાદ પણ કરી હતી એક્સક્યુઝ પણ આપ્યા હતા કમ્પ્લેટ પણ કરી હતી છતાં પણ નો રિસ્પોન્સ આ રીતે તમે એમાં ડિટેલમાં લખી શકો છો પ્લીઝ પ્લીઝ ગીવ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ બરાબર આ રીતે કારણ કે ફાઇલ બનાવવા આપ્યા નથી હે સીએ બન્યા કેસે પણ ધક્કા કારણ કે ફાઇલ બનાવવા આપ્યા નથી મને સમજાયું નથી સોરી ફોર દેટ ત્યાર પછી એના અથવામાં તમને બીજો એક ક્વેશ્ચન પૂછાય છે કે જેને આપણે કહીએ છીએ રિપોર્ટ રાઇટિંગ કે જે તમારે સો શબ્દમાં લખવાનું હોય છે યાદ રાખજો તમારી જે ઈમેલ છે એ ઈમેલ પણ તમારે સો શબ્દમાં લખવાની હોય છે સેમ એ રીતે તમારે રિપોર્ટ પણ સો શબ્દમાં લખવાનું રહેશે તો હવે તમારે ઈમેલને સો શબ્દમાં કઈ રીતે કરવા તો સૌથી પહેલાં તો તમે કોને પત્ર લખી રહ્યા છો મ્યુનિસિપલ હેલ્થ ઓફિસરને તો સૌથી પહેલાં તો એના સારા સમાચાર પૂછો તમારે એના સમાચાર પૂછવાના છે પછી એમને કહો કે આઈ હોપ કે તમે એકદમ મજામાં હશો તો પહેલા પેરેગ્રાફમાં આ બધી વસ્તુ લખો હું આમ છું હું તેમ છું એ બધી વસ્તી લખી નાખો આઈ એમ થ્રોમ દેટ આઈ એમ થ્રો આિયર વગેરે હું અહીંયાથી છું અહીંયાથી છું વગેરે ત્યાર પછી સેકન્ડ પેરેગ્રાફમાં તમારી પ્રોબ્લેમ્સ લખો કે તમારી પોતાની પ્રોબ્લમ શું છે તો તમારી સોસાયટી ક્લીન નથી રહેતી અમે ફરિયાદ કરી છે છતાં પણ એમનો અમને કોઈ રિસ્પોન્સ નથી મળ્યો ગંદકીના કારણે શેરીમાં મોસ્કીટોઝ વધી ગયા છે એના કારણે ફ્લાઇઝ વધી ગઈ છે લોકો બીમાર પડે છે નાના નાના બાળકોને સૌથી વધારે પ્રોબ્લેમ થાય છે પ્રોબ્લેમ્સ લખો ત્યાર પછી થર્ડ પેરેગ્રાફમાં તમે એ લખો કે અમને એનું સોલ્યુશન આપો એ આશા સાથે અમે આ ઈમેલ લખી રહ્યા છીએ ઓકે ઓ હિતા છે આખો ઈમેલ લખીને મોકલ્યો છે ટુ પેજીસ ઇનફ છે ઇમેલમાં ટુ પેજીસ નહીં લખો એક જ પેજમાં ઈમેલ પૂરો થઈ જાય એક જ પેજમાં ઈમેલ સારી રીતે પૂરો થઈ જાય વધીને ડોટ પેઝ ટુ પેઝ ના ના ટુ પેજ બિલકુલ પણ નહીં ઇમેલમાં જેટલું જરૂરી છે એટલું લખો કારણ કે ઇમેલ એક ડિજિટલ વસ્તુ છે એ તો અહીંયા પ્રેક્ટિસ માટે તમને ટુ પેજ લખાવે છે બાકી નહીં એમાં જરૂર જ નથી એટલી બધી વસ્તુની ચાલો ત્યાર પછી જઈએ રિપોર્ટ તો રિપોર્ટ તમને શેના પર પૂછ્યો છે ટીચર્સ ડે પર તમને રિપોર્ટ પૂછ્યો છે તો આ જે રિપોર્ટ છે એ રિપોર્ટ તમારે છઠ્ઠા ધોરણમાં જે આવતા ને સાતમા ધોરણમાં જે એસે આવતા આઠમા ધોરણમાં જે એસે આવતા એના બેઝ પણ તમને આ રિપોર્ટ પૂછેલા હશે અને એ સિવાયનો ટોપિક હોય ને તો એ ટોપિક તમારી ટેક્સબુક રિલેટેડ હશે જ્યાં લખવું હોય ત્યાં લખી નાખો કે રિપોર્ટ જે છે એ રિપોર્ટ તમારી છ સાત આઠ ના ધોરણ રિલેટેડ હશે ટીચર્સ ડે પર હોય એન્વાયરમેન્ટ ડે પર હોય સેલિબ્રેશન ડે પર વધારે હોય ડે હોય ડે પર વધારે હોય છે અધરવાઇઝ કોઈ એવો ફંક્શન્સ હોય છે એ ફંક્શન પણ વધારે હોય છે એના ઓપ્શનમાં તમારી ઈમેલ લખો છે તો બેટર છે જે લખવું હોય એ બંને નહીં લખતા તમારી પાસે સમય હોય તો પણ નહીં લખતા ઓકે ચાલો તો આ તમારું પેપર સોલ્યુશન અહીંયા આપણું પૂરું થાય છે પેપર સોલ્યુશન ચાલો અહીંયા સુધી કોઈને કોઈ ક્વેશ્ચન હવે જેને જવું હોય એ જઈ શકે છે અને જેને ક્વેશ્ચન છે એ અહીંયા રહો બાકીના જેને પણ જ્યાં પણ જવું હોય ખાવા માટે પેટ પૂજા કરવી હોય તો પેટ પૂજા કરવા માટે તો એ જઈ શકે પણ બાકીના ક્વેશ્ચન પૂછો થેન્ક યુ સો મચ મેમ આનું પેપર એકદમ ઇઝી લાગ્યું એકદમ ઇઝી લાગ્યું મેમ કોમ્પ્યુટરમાં પાસ થવા કોઈ નોલેજ આપોને એક્સપિરિયન્સ પ્રમાણે કોમ્પ્યુટરમાં પાસ થવું હોય ને બેટા તમે કોમ્પ્યુટર રાખતા હોય તો તમે એકવાર યુથ સ્ટુડન્ટની એપ્લિકેશનમાં ગેમ રમીને પ્રેક્ટિસ કરી નાખો એમાં અમુક ક્વેશ્ચનના આન્સર પણ ખોટા છે મારાથી જેટલા કરેક્ટ થતા હતા એ એક આન્સર કર્યા છે અત્યારે તમે કોમ્પ્યુટરની એક્ઝામની પ્રિપેરેશન માટે એ ફોલો કરો આફ્ટર ટ્વેલ્થ ઇંગ્લિશની જરૂર પડે કેમ શીખીએ સીએ માટે જરૂર પડશે બધે જરૂર પડશે થેન્ક યુ સો મચ ટેક કેર થેન્ક યુ એક જ મિનિટ સવાલ રહી ગયા મેમ મેં એક્સટર્નલ સ્ટુડન્ટ આવા બધા સવાલ અત્યારે નહીં પૂછો અત્યારે આ બધા નહીં પૂછો એ બધા સવાલોના જે જવાબ છે જવાબ જોતા હોય વોટ્સઅપમાં મને પૂછી લો એના આન્સર હું ત્યાં આપી દઈશ અહીંયા નહીં બિલકુલ પણ નહીં હા એક બીજું અહીંયા કે આજના સેશનમાં આપણે આપણે નહીં મેં મેં થોડો ગુસ્સો કર્યો એના માટે અને સાથે સાથે થોડુંક એન્વાયરોમેન્ટ ચેન્જ થઈ ગયું ગ્લોબલ વોર્મિંગ આવી ગયું કાર્બન ફૂટપ્રિન્ટ લેક્ચરમાં આવી ગયો જે થોડુંક લેક્ચરમાં અફેક્ટ કરતો હતો કાર્બન ફૂટપ્રિન્ટ અને ગ્લોબલ વોર્મિંગ થોડુંક વધી ગયું હતું એના લીધે હા ગુસ્સો જરી ઝરીયો હતો ચાલો તો અહીંયા સુધી આપણે આજના પેપર સોલ્યુશનને રાખીએ છીએ મળીએ નેક્સ્ટ પેપર સોલ્યુશનમાં એટલે કે પેપર નંબર ટુ ઉપર હવે પછી તમે એમ કહેતા હોય કે ભાઈ મેમ એમાં પણ સેક્શન ન્યા હવે આવા ગાંડા નહીં કાઢતા કે મેમ આમાં સેક્શન બી તો ચેન્જ થઈ ગયો તમારું કામ હોય તમારે અહીંયા પ્રેક્ટિસ કરવાની ઘૂઘા હોય અહીંયા ધ્યાન આપો ને પ્રેક્ટિસમાં આમ થઈ ગયું તેમ થઈ ગયું ફલાણું થઈ ગયું પૂછળું થઈ ગયું હા બીજી એક વાત કેન યુ ઇન્સ્ટોલ લવ યાદ છે તમને આ પાર્ટ હવે જો હું એક લાઇન રીડ કરું છું એક લાઈન છે વાંચજો હું તમને અહીંયા કહું છું કસ્ટમર કહે છે યસ આઈ હેવ બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ રનિંગ રાઈટ કસ્ટમર કહે છે અને સવાલ પૂછે છે ઇટ ઇઝ ઓકે ટુ ઇન્સ્ટોલ વાય ધે આર રનિંગ એને સવાલ પૂછ્યો કે શું તે બરાબર છે જ્યારે તે ચાલી રહ્યું છે ત્યારે કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ એને કહે છે લેટ મી સી મને જોવા દો આઈ હેવ અબ મતલબ કે વોટ પ્રોગ્રામ એને સવાલ પૂછ્યો કે વોટ પ્રોગ્રામ આર રનિંગ કયા કયા પ્રોગ્રામ ચાલી રહ્યા છે ત્યાર પછી કસ્ટમર કહે છે લેટ મી સી મને જોવા દો આઈ હેવ પાસ્ટેડ હટ લો એસ્ટીમ ગ્રજ રિસન્ટમેન્ટ રનિંગ નાઉ ત્યારે કસ્ટમર સર્વિસ શું કહે છે નો પ્રોબ્લેમ કોઈ સમસ્યા છે નહી લવ વિલ ઓટોમેટિકલી erase past hurt from your current operating system મતલબ શું કહેવા માંગે છે કે તમે પ્રેમ ઇન્સ્ટોલ કરી શકો છો કારણ કે પ્રેમ એને ઓટોમેટિકલી ઇરેઝ કરી નાખશે હવે હું સાચી છું કે હજી તમારા યુથ સુડ જે આન્સર છે એ જ માનો છે ઓકે બોલો એ વહીવટ કરવો છે મેમ તમારી પાસે રેડમી છે ઓપો છે એલા ઓપો છે ડાઉટ ક્લિયર હા હવે ડાઉટ ક્લિયર ચાલ તો અહીંયા સુધી આપણે રાખીએ મળીએ નેક્સ્ટ સેશનમાં જય હિન્દ વંદે માતરમ અને આજના ગ્લોબલ વોર્મિંગ માટે અને આજની કાર્બન ફૂટપ્રિન્ટ માટે આઈ એમ રિયલી સોરી ફોર ધેટ માટે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીથી